કહી દેવાનું છે, કેમ કે આપણી જર્ની સ્ટાર્ટ થવા જઈ રહી છે. લાસ્ટ પડાવ હમારી જર્ની કા. પહેલાં તો શ્રવણ, મનન, નિધિધ્યાસ. આજે નિધિધ્યાસ છે અને એની સાથે સાક્ષાત્કાર પણ થઈ જશે. આપણે પહેલા દિવસથી આપણે વાત કરી હતી કે આપણે બધાને જ ફોટોગ્રાફિક મેમરી જોઈએ છે. જો આપણને બધાને જ સ્વામી વિવેકાનંદ જેવી ફોટોગ્રાફી મેમરી આવી જાય તો આપણે જલજલો થઈ જાય. આપણને એટલું જ જોઈતું હોય, પછી એક્ઝામને ટાઈમે ડાયપર પહેરવાની જરૂર ના પડે. યસ, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ જગ્યાએ આપણને મોકલે એટલે આપણી ફોટોગ્રાફિક મેમરી હોય એટલે આપણી વાહવા થાય. પણ એવું થઈ શકે છે આપણી લાઈફની અંદર, ભગવાન સ્વામિનારાયણે કીધું, પેણા સ્ટેપ્સ હોય. ચા બનાવી હોય ને તો એના પણ સ્ટેપ છે, તો બરાબર ચા બને. એ ભલે રેકડીવાળો બનાવતો હોય કે ઘરે બનાવતા હોય મમ્મી પપ્પા આપણા, કોઈના પપ્પા બી બનાવતા હોય એટલે બોલ્યો. પણ એની બી પ્રોસેસ હોય. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે આપણે જે લાઈફમાં પણ આપણે જીવનમાં આપણે ફોટોગ્રાફિક મેમરી આવી શકે છે, પણ એના સ્ટેપ છે, એ ફોલો કરવા પડે. જેમ છે સ્ટેપ એ પ્રમાણે ફોલો કરીએ, જે રીત છે એ પ્રમાણે ફોલો કરીએ તો આપણે પણ ફોટોગ્રાફિક મેમરી આપણી પણ થઈ જાય. એટલે શ્રવણ, મનન અને આજે નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, એના નિધિધ્યાસ અને સાક્ષાત્કાર પર આપણને લાભ આપવા માટે ડૉક્ટર ચિરાગ પટેલ, જેમણે માસ્ટર્સ IIIT હૈદરાબાદમાંથી કમ્પ્લીટ કર્યું અને હાલ, હા એ તાલિયા હોવી ચાહીએ. યસ, અને હાલ MBICT એન્જિનિયરિંગ કોલેજની અંદર CS ડિપાર્ટમેન્ટના જે HOD છે. અને સી, બધાને એવું હોય કે સી આવે એટલે ભયભીત થઈ જાય, સિંહ આવે અને ભયભીત થઈ જાય, અને સી લેંગ્વેજ એટલે ભયભીત થઈ જાય. પણ એ સી લેંગ્વેજના માસ્ટર માણસ છે, કોઈને ના આવડતો હોય તો બી શીખવાડ દે, ના શીખવું હોય તોય. એવા અદ્ભુત વ્યક્તિ છે, એમને પ્રાર્થના કરીએ કે આજનું આપણને પ્રેઝન્ટેશન બતાવવા માટે એમને ચરણમાં પ્રાર્થના છે. ડૉક્ટર ચિરાગ પટેલ, જોરદાર તાળીઓ. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય, આત્મીય યુવા મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય. ઉત્કર્ષ, એક સરસ જર્નીથી આપણે બધાએ પાસ થઈ રહ્યા છે. બ્યુટિફુલ જર્ની, સ્ટેપ વાઇઝ ધીમે ધીમે આપણી લાઈફના એક્સપિરિયન્સ કરવા માટે સંતોએ બહુ અદ્ભુત એક આખું સેટઅપ આપણને તૈયાર કરી આપ્યું, જેને ધીરે 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 આપણે સ્ટડી કરતાં કરતાં બહુ બધું શીખીએ છીએ. પણ આજનો જે ટૉપિક છે નિધિધ્યાસ, એના પ્રમાણે હ્યુમન બેઝિક નેચર ઇઝ ટુ ફરગેટ. ભૂલવાનું એક આપણને મૂળ સ્વભાવ છે. એટલે ભલે શરદભાઈ કીધું કે આપણે શ્રવણ કર્યું, મનન કર્યું, પણ અત્યારે પૂછીએ તો શબ્દ સિવાય કશું યાદ આવે નહીં, બીકોઝ વી ફરગેટ. એટલે લેટ અસ સ્ટાર્ટ વિથ અ રીકેપ. શ્રવણ એટલે સાંભળવું, લિસનિંગ, ધ આર્ટ ઓફ લિસનિંગ. કેવી રીતે સાંભળવું એ બધું તે વખતે આપણે ડિસ્કસ કર્યું હતું. ધ્યાનથી સાંભળવું, સિમ્પલ વર્ડ્સમાં. પણ શ્રવણમાં આપણને એક તે વખતે આઈડિયા આવી ગયો કે જે કંઈ બી સાંભળીએ છે એ બ્રેઇનને રિએક્ટ કરે છે, એની ઇફેક્ટ ડિરેક્ટલી બ્રેઇન પર આવે છે. નેક્સ્ટ લાઈન, જે કંઈ બી સાંભળીએ છે જો એને ધ્યાનથી સાંભળીએ તો એનું રિએક્શન બોડી પર આવે છે. બહુ સિમ્પલ, એકદમ સાયન્સ ફેક્ટ એક્ઝામ્પલ છે
યોનિંગ. નેક્સ્ટ, એવરીબડી નોઝ યોનિંગ, રાઈટ? યોનિંગ એટલે બગાસું ખાવું. બગાસા ખાવામાં નહીં વાઈફાઈ કનેક્ટેડ, નહીં બ્લૂટૂથ કનેક્ટેડ, નહીં કેબલ અડાડેલું એકબીજાને. પણ એક જણ બગાસું ખાય એને જો ધ્યાનથી જોઈએ, એટલે નેક્સ્ટ મિનિટ આપણામાં રિએક્શન આવે. સો વી વિલ વોચ અ વિડીયો. આઈ ચેલેન્જ યુ ટુ વોચ ધીસ હોલ વિડીયો વિધાઉટ યોનિંગ. For many of you, seeing me yawn just now is enough to make you want to yawn too. But can you suppress it? Already you can feel a tightening in the back of your throat, a moistness in the eyes, a gentle pressure in the ears, a tenseness that you know can be relieved with one simple yawn. It's a biological impulse, the contagious yawn. Even seeing a picture of someone yawning with no sound or motion can be enough to induce a yawn. Or maybe you're one of those people who can read Bus. Yawn or hear the word. આખો વિડિયો ઉગાડીશું તો બધા બગાસા મારશે. ફરી પાછો શરદભાઈ બોલાવવાના, બધાને જગાડવાના, ફ્લેશ લાઇટ ચાલુ કરવાની, એટલે વિડીયો બંધ રાખીએ. પણ વી ઓલ નો ધીસ વેરી ક્લિયરલી, રાઈટ? આપણને ખબર છે કે જે વસ્તુ ધ્યાનથી જોઈએ એ ડિરેક્ટ બ્રેઇન સુધી પહોંચે અને પછી એનું રિએક્શન સ્ટાર્ટ થઈ જાય. બગાસું બહુ જ એકદમ ફેક્ચ્યુઅલ સાયન્સ છે, એટલે શ્રવણનો એટલો જ ઇમ્પોર્ટન્સ છે. કોઈ બી વસ્તુ સાંભળવી ધ્યાનથી સાંભળવી, વિશ્વાસપૂર્વક સાંભળવી. જો એને પરફેક્ટલી સાંભળી હોય તો એઝ ઇટ ઇઝ વચ્ચેનું ફિલ્ટર થયા વગર ડિરેક્ટ બ્રેઇન સુધી પહોંચે. નેક્સ્ટ સ્ટેપ બ્રેઇનમાં એને ફિલ્ટર કરવાનું. સાંભળીએ તો બધું છે, બધાનું છે, કેટલું બધું સાંભળીએ છે. બધું બ્રેઇનમાં જાય, બધું રિએક્શન લાવે તો કેવું થાય આપણું પરિસ્થિતિ? એટલે આપણે બ્રેઇનમાં એને ફિલ્ટર કરીએ, મનન કરીએ. મનન એટલે જેટલી કામની વસ્તુ છે સાંભળેલી કે જોયેલી એટલી રાખીએ અને બાકી બધાને ડિસ્કાર્ડ કરી દઈએ. એના પર એક સરસ વિડીયો છે. આપણે કેટલું બધું સાંભળીએ છીએ દિવસમાં. જો કોકને અત્યારે કહીએ, હમણાં પાછી એક્ટિવિટી કરીએ, એન્જિનિયરિંગ ને સાયન્સ ને કોમર્સ ત્રણને એક એકને ઊભા કરીએ અને પૂછીએ આજે આખા દિવસમાં જેટલું જેટલું સાંભળ્યું ને જોયું લખો, તો એટલા બધા સારા એન્જિનિયરિંગના ને સાયન્સના કોમર્સના કન્સેપ્ટ આવે, ફોર્મ્યુલાસ બહાર આવે, જેટલું સરે કીધું એ બધું યાદ આવે, બધું બહાર આવી જાય. કેવું લાગે? ઊભો કરું કોકને? કેવું કરવા જેવું છે ને? કોમર્સ, સાયન્સ અને એન્જિનિયરિંગ ત્રણમાંથી ત્રણેય ઊભા કરીને લખીએ કે ભાઈ આજે જે જે સાંભળ્યું એ લખો જોઈએ. એટલે બધી જાત જાતનું નીકળે. આપણે નથી લખાવું, સવાલ નહીં આવતો, કેમકે પછી પોતે બી એવી જ પરિસ્થિતિ હોય એટલે. પણ આખા દિવસમાં આપણે કેટલું બધું સાંભળીએ છીએ એને ક્યારે ફિલ્ટર કર્યું? જો ફિલ્ટર કરે તો લેવલ, કેટલા લેવલ સુધી વ્યક્તિ વધી શકે એનો વિડીયો જોવો છે. ગોસિપ વર્સિસ ગોલ ક્લિયરિટી. જો વ્યક્તિ પોતાના કામની વસ્તુને ફિલ્ટર કર્યા કરે, સારી સારી વસ્તુને રાખે, જે ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 16ના વચનામૃતમાં કીધું કે સવડા વિચારને ગ્રહણ કરે અને અવડાનો ત્યાગ કરે. વેરી સિમ્પલ ગુજરાતી છે. સવડા વિચાર આપણા કામના વિચાર હોય, આપણા ડેસ્ટિનેશન તરફ પહોંચાડતા વિચાર હોય એને રાખે, અને જે આપણને ડાયવર્ટ કરે છે એને કાઢી નાખે, તો 100% વ્યક્તિ સક્સેસફુલ થઈ શકે. એનો બેસ્ટ વિડીયો નેક્સ્ટ. હમ પહોંચે હૈ મુંબઈ કે ગરોડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લર્નિંગ મિલને 13 સાલ કે તિલક સે. યે ભી અપને દોસ્તોં કી તરહ રોઝ સ્કૂલ આતે હૈ, હર ક્લાસ અટેન્ડ કરતે હૈ, મસ્તી કરતે હૈ, મન લગાકર પઢાઈ કરતે હૈ, લેકિન સન્ડે કો કુછ એસા કરતે હૈ જિસે દેખ કર આપ કહેંગે OMG. જી હા, યે સન્ડે કો ઓફિસ જાતે હૈ, અપને એમ્પ્લોઈઝ સે અપડેટ લેતે હૈ, બિઝનેસ કી ગ્રોથ ચેક કરતે હૈ ઓર ડેવલપમેન્ટ કે લિયે બ્રેનસ્ટોર્મિંગ ભી કરતે હૈ, ક્યુંકી સન્ડે કો યે બન જાતે હૈ બિઝનેસમેન. OMG, 13 સાલ કા બચ્ચા ઇતના સબ કરતા હૈ? કિસ મેનેજમેન્ટ દેવતા કે અવતાર હો ભાઈ?
બસ આ તિલક મહેતા છે, બોમ્બેનો દીકરો છે, 8th સ્ટેન્ડર્ડમાં છે. સ્કૂલથી એક દિવસ રિટર્ન આવ્યો તો એને કુરિયર પાસ ઓન કરવું હતું બોમ્બેમાં. એને બુક ખરીદી હતી એટલે બોમ્બેનો જ સ્ટોર હતો, એને ઘરે બુક લાવી હતી. તો કુરિયર ચાર્જિસ જોયા તો બહુ હેવી હતા, બહુ વધારે હતા, અને 3-4 દિવસ એવા કુરિયરના ચાર્જ હતા અને ડીલે હતો. એટલે એને થયું કે મુંબઈમાં જ એવી કોઈ સિસ્ટમ ડેવલપ કરીએ કે જે એક પાર્સલ મુંબઈમાં જ બીજા જગ્યાએ એ જ દિવસે એકદમ ચીપ રેટ પર મળી જાય, સસ્તા રેટ પર. એને વિચાર આવ્યો અને વિચારને ગ્રહણ કર્યો, આગળ વિચારવાનું ચાલુ કર્યું. 2-4 જણને મળ્યો અને એકદમ એને નીચે ડબ્બાવાલા જતા જોયા અને એને ઇન્સ્ટન્ટ સ્ટ્રાઇક થઈ ગઈ કે એક કામ કરીએ કે ડબ્બાવાલાને મળીએ. ડબ્બાવાલા 10 રૂપિયામાં ટિફિન પહોંચાડે મુંબઈની કોઈ બી જગ્યાથી કોઈ બી જગ્યાએ. એટલે એને કીધું કે ભાઈ હું પાર્સલ આપો તમે, અમને કોઈ ફરક નહીં પડતો, ટિફિનો એક પાર્સલ હોય. એટલે એને ડબ્બાવાલાને હાયર કર્યા. પછી એને ખબર પડી કે કસ્ટમર એડ કેવી રીતે કરવાનું, તો એને એપ બનાવી. માઇન્ડ યુ, 8th સ્ટેન્ડર્ડ સ્ટુડન્ટ, 13 વર્ષનો છોકરો, એને એન્ડ્રોઇડની એપ બનાવી દીધી. પછી એના પેરેન્ટ્સ અને રિલેટિવ્સને કીધું કે આવી રીતે મારો બિઝનેસ કરવો છે. એના અંકલ જોઇન ઇન થઈ ગયા કે બહુ સારો આઈડિયા છે, સ્ટાર્ટ થઈ ગયું. પેકર્સ એન્ડ પાર્સલ્સ કંઈક એની કંપનીનું નામ છે અને બાય 2020 હી વિલ રીચ 100 કરોડ કંપની, 100 કરોડની કંપની કરી દેશે બાય 2020. હવે એ બી એ જ વ્યક્તિ છે, એ બી આપણી ટાઈમ બે ટાઈમ જમે અને એ જ સેમ વસ્તુ જમે છે, આપણી બી એજ કરીએ છે. એની પાસે આટલો ટાઈમ મળ્યો, આપણી પાસે નથી. દેટ મીન્સ વી આર વેસ્ટિંગ સમવેર. આપણું શું ખબર, એક્ઝેક્ટલી કહું તો એક જ લીટીમાં આપણે ભેગા થઈને ગપ્પા મારીએ છીએ. હરિસર હોસ્ટેલની બહાર પેલો બોકડો છે ને, એ આપણું પરફેક્ટ એક્ઝામ્પલ છે. ત્યાં આગળ બેસો એટલે વર્લ્ડ ટૂર થાય, ક્રિકેટની મેચિસ નક્કી થઈ જાય, પ્લેયર્સ નક્કી થઈ જાય, કેટલાય પાકિસ્તાન ઉડી જાય, બધું જ થાય. તે પ્રોડક્ટિવ કશું જ ના થાય. સિરિયસલી, 5 છોકરા ભેગા થાય ને એટલે પતી ગયું. પછી એમાંય સરખે સરખા હોય 100% ફિનિશ્ડ. મારું રિસર્ચ છે ખરેખર, 10 છોકરાઓને કોઈ બી રોડ પર ઊભા કરી દો, યંગ આપણી એજના, અને બીજા દિવસ આવો તો એ ત્યાં ધમાલત કરતા હોય, એમને કોઈ પ્રોબ્લેમ નહીં, 100% કોઈ પ્રોબ્લેમ નહીં. એક સિંગલ છોકરાને 5-સ્ટાર હોટલમાં મૂક્યા હો, એ 2 કલાકમાં કંટાળી જાય. આપણને ગ્રુપ મળે ને એટલે ચાલો, શું વાતો કરે મને બી ખબર નહીં પડતી. હું સમટાઈમ્સ આઈ ટેક લેક્ચર્સ, તો હું રોજ સ્ટુડન્ટ્સને જોઉં એક પાટલી પર, એક ટેબલ પર સેમ 2 જણ દર વખતે બેસે, ભેગા જ બેસે, રોજ બેસે, 3 વર્ષથી બેસે છે. જ્યાં હું પાછો ફરું એટલે વાતો ચાલુ, પાછું જોઉં વાતો બંધ, ફરી ભાજો વાતો ચાલુ. મેં કહું હારું રોજ ભેગા બેહો તો આટલી બધી વાતો લાવો કંઈથી તમે, એક બી વાત કામની ના હોય. એવું નહીં હું ગર્લ્સ એન્જિનિયરિંગમાં ભણાવું છું એટલે બોય સેમ કન્ડિશન, એવું કે નહીં કે બહેનો ને ભાઈ બધું હરખું જ છે. તમે 2 ફ્રેન્ડ રોજ ભેગા બેહો રોજ, તોય વાતો તમારા પાસે કંઈકથી કંઈકથી નવી આવી જાય, ખબર નહીં. એ કોઈ કામની તો ના હોય, કીપ ઓન ટોકિંગ, દેટ ઇઝ ગોસિપ, દેટ ઇઝ અનફિલ્ટર્ડ વેસ્ટ જે સાંભળીએ છીએ આપણે. એટલે સેકન્ડ સ્ટેપ બહુ પોતાની જાતનું ઇન્ટ્રોસ્પેક્શન છે કે ભાઈ મેં આજે જેટલું સાંભળ્યું એમાંથી મારું કામનું કેટલું નીકળ્યું, એટલું પકડું એને વિચારું એને આગળ વધું, અને જે નહોતું કામનું એને ફેંકી દેવું. નેક્સ્ટ, નાવ કમ્સ અવર ટુડેઝ ટોપિક. હવે શું કરું? ફોર એક્ઝામ્પલ, મેં પોઝિટિવ વર્ડ્સ વિચારી લીધા, આજે જે બી સભામાં સાંભળ્યું આપણને ખબર પડી ગઈ કે આટલી આટલી વસ્તુ મારી લાઈફની કામની છે, ધેન વોટ? સારી વસ્તુ છે, આપણને ખબર પડી ગઈ કે આ સ્ટેટમેન્ટ મારા લાઈફમાં 100% કામનું છે, આ સૂત્ર મારી લાઈફમાં કામનું છે, આ પ્રસંગ મારા લાઈફમાં કામનો છે, એવું આપણને ખબર પડી ગઈ. પછી શું કરવાનું? ધેન વોટ? એની કોઈ દવા આવે કે પાણી સાથે દવા પીવાની, ગરી જાવ એટલે એ પ્રસંગ અંદર. ધેન કમ્સ નિધિધ્યાસ. હવે સ્ટાર્ટ થાય છે ઇન્ફાઇનાઇટ રિવિઝન, એ વિચારની અંદર ડૂબેલું રહેવાનું, કન્ટિન્યુઅસ ડૂબેલું રહેવાનું, એને વિચાર 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 કરવાનું,
रिपीट 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 इनफाइनाइटली रिपीट. नेक्स्ट स्लाइड प्लीज. बट नॉट क्रैमिंग. આપણે ગોખીએ છે, ગોખવાનું નથી કહેતો. ઇન્ડલ્જિંગ, ઇન્ડલ્જિંગ એટલે ડૂબવું. અમારો એક ફ્રેન્ડ છે, તે યુએસ છે, તેની વાંચવાની સ્ટાઇલ એવી હતી, દૂધની બનાવટ દહીં છાશ બટર, દૂધની બનાવટ દહીં છાશ બટર, દૂધની બનાવટ દહીં છાશ બટર. જિંગિમ સિક્વન્સ સેમ જ રહી, દહીં છાશ બટર, ડોટ ટુ ડોટ દહીં છાશ બટર, ફિક્સ. એવી રીતે જ વાંચે, દૂધની બનાવટ દહીં છાશ બટર. ઊંઘમાં પૂછો, દૂધની બનાવટ દહીં છાશ બટર, શું બટર, શું છાશ, કશું જ નહીં, દહીં દૂધની બનાવટ દહીં છાશ બટર, ફાઇનલ. આપણે એવું કરીએ છીએ એટલે લોંગ ટર્મ ચાલતું નથી. એમાં પ્રોબ્લેમ શું થાય ખબર? નેક્સ્ટ લાઈન. એક વાત છે ને, નંદી ભગવાનને પૂછવા ગયા કે ધરતી પર આટલા બધા જન છે, આખો દિવસ કરે શું, કંઈક કામ આપો. એટલે ભગવાને એકમાં સ્ટેટમેન્ટ આપ્યું, એક ટાઈમ જમવાનું, ત્રણ ટાઈમ નાહવાનું. નંદી બિચારો મહારાજ જોયો એટલે ચાલુ પડી ગયો, એક ટાઈમ જમવાનું, ત્રણ ટાઈમ નાહવાનું, એક ટાઈમ જમવાનું, ત્રણ ટાઈમ નાહવાનું. એક ટાઈમ નીચે આવ્યા હતા હું, ત્રણ ટાઈમ જમવાનું, એક ટાઈમ નાહવાનું, ત્રણ ટાઈમ. ખરેખર આપણો વાંક જ નહીં, નંદીનો વાંક છે આ. છ ટાઈમ ખાઈએ છીએ, પરિસ્થિતિ છ ટાઈમ ખાવાની થઈ ગઈ. વાંક આપણો છે જ નહીં, તો નંદીનો વાંક છે. એ ગોખવા ગોખવામાં કારી લીટી બદલી જાય, ખબર જ ના પડે. પ્લીક પોપટની સ્ટોરી સાંભળી, પોપટને ગોખાયું હતું એના માલિકે. બિલાડી આવે એટલે ઉડી જવાનું, બિલાડી આવે એટલે ઉડી જવાનું, એટલે પોપટે ગોખી નાખ્યું, બિલાડી આવે એટલે ઉડી જવાનું, બિલાડી આવે એટલે ઉડી જવાનું, બિલાડી આવી એટલે પોપટે ચાલુ કરી દીધું, બિલાડી આવે એટલે ઉડી જવાનું. પોપટને ખાઈ ગઈ બિલાડી બી. હું ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે, રાઇટ? ક્રેમિંગ નથી કરવાનું, ઇન્ડલ્જ થવાનું છે, એ વિચારમાં ડૂબવાનું છે, એ વર્ડ્સમાં ડૂબવાનું છે, મનન દ્વારા એને સંગ કરવાનો છે, એવું ભગવાન સ્વામિનારાયણે કીધું છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અને હ્યુમન બોડીનું સાયન્સ છે એક. આપણે પહેલાં સાયન્ટિફિક સમજે પછી સ્પિરિચ્યુઅલ સમજે. હ્યુમન બોડીનું સાયન્સ છે. ફિઝિકલ કોઈ બી એક્ટિવિટી, કોઈ બી સ્કિલ તમારે ડેવલપ કરવી હોય ને, 21 ડેઝ ઇઝ ધ રૂલ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તમે નોર્મલ જોજો, તમને ક્યારેક વાગે, ક્રિકેટમાં અથડાયા કે પડ્યા તો તમને ફ્રેક્ચર થાય, રાઈટ? વેન યુ હેવ અ ફ્રેક્ચર, યુ ગો ટુ ધ ડૉક્ટર, ડૉક્ટર તમને પાટો મારી આપે, પ્લાસ્ટરનો પાટો મારી આપે આપણને. એ જ્યારે પાટો મારે પછી આપણો પગ સીધો ના કરાય આપણાથી, અને આપણને કહે કે ભાઈ 15-20 દિવસ પછી આવજો. અને મહિના પછી જ્યારે જઈએ, પાટો તોડી નાખીએ, બધું સારું થઈ ગયું હોય, અને આપણને કહે પગ વારો, તો આપણાથી સડનલી પગ વરે નહીં. આપણે ફિઝિયોથેરાપી જોઈએ, આખી લાઈન ઊભી થઈ ગઈ ફિઝિયોથેરાપી આની પાછળ. તો કેમ જોઈએ? આપણાથી પગ વરે નહીં, ભલે ને તમે 25 વર્ષથી રોજ પગ વાળતા હતા, રોજ દોડતા હતા, રોજ ચાલતા હતા, પણ 21 દિવસ, એક મહિનો તમે પગ ના વાર્યો, તમે પગ વારવાનું ભૂલી ગયા. આપણે પગ વારવાનું ભૂલી જઈએ પછી ફિઝિયોથી સ્ટાર્ટ થાય, એન્ડ ધેન યોર ફિઝિકલ બોડી સ્ટાર્ટ વર્કિંગ અકોર્ડિંગલી. મિનિંગ 21 ડેઝ કોઈ બી વસ્તુને હીલ થતા થાય છે. આવો એક રિસર્ચ છે. કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી, કોઈ બી તમને ટેવ, કોઈ બી હેબિટ પાડવી હોય ને, તો 21 દિવસ સુધી એને ફોલો કરવું પડે. સિન્સિયરલી 21 દિવસ ફોલો કરીએ તો રૂટીન હેબિટમાં જ બોડી એને એક્સેપ્ટ કરતું થઈ જાય. નેક્સ્ટ પ્લીઝ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વી નો ધીસ સેન્ટેન્સ, રાઈટ? પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બહુ બધા એક્ઝામ્પલ્સ છે. આ કેરોલિનો એક્ઝામ્પલ છે, એવરીબડી ઇઝ હર્ડ, બધાને ખબર છે. આઈ ડોન્ટ વોન્ટ ગો ઇન સાઇડ, પણ તમને બધાને જ ખબર છે કે એટલી બધી લાઈફમાં પ્રેક્ટિસની જરૂર છે, કોઈ બી વસ્તુમાં, એનીથિંગ. તમે એને પ્રેક્ટિસ કરો ને, તો આપણે એ વસ્તુના માસ્ટર થઈ જઈએ, એવું એક મેલ્કમ ગ્લેડવેલ એનું રિસર્ચ છે. બર્લિન યુનિવર્સિટીમાં વાયોલિનનો ક્લાસ, એમાં સ્ટુડન્ટ્સ વાયોલિનના, એ લોકો એની પર રિસર્ચ કર્યું કે 10,000 અવર રૂલ છે એક. 10,000 અવર રૂલ્સ મીન્સ, if you practice anything for 10,000 hours you become the best in that skill. A activity ma tame best thai jao, world best. 10,000 kalak tame e vastu ne practice karo, apde e vastu ne practice kariye to apde e vastu ma world na best thai jiye. Apanne number joine beak lage chhe ne, 10,000 hours to aaj janme thodi karvana.
પણ જેટલા બી સક્સેસફુલ લોકો છે એમનું જ્યારે સ્ટડી કર્યું, ઇવન બિલ ગેટ્સથી લઈને કોઈને બી જ્યારે એમનું સ્ટડી કર્યું, તો નાનપણથી અત્યાર લગીને એ લોકો 10,000 અવર્સ ક્યારના પાસ કરી દીધા છે સેમ વસ્તુમાં. અને એ જ વસ્તુ રિસર્ચ હતું વાયોલિનના સ્ટુડન્ટ્સ પર. જ્યારે એ લોકોના ક્લાસમાં પૂછવામાં આવ્યું કે નાનપણથી, એટલે 5 યર્સના હોય કે 10 યર્સના હોય, તે વખતથી વાયોલિનની પ્રેક્ટિસ કેટલા કલાક કરતા હતા, અને જ્યારે કલાક ગણવામાં આવ્યા તો 2 બેચ પડી ક્લાસમાં. એક બેચ એવી હતી જેને 10,000 અવર રૂલ ક્રોસ કરી દીધેલો, અને એક બેચ એવી હતી જે લોકોનો બાકી હતો. અને ત્યાં ક્લિયર ખબર પડી જતી હતી કે જે લોકોએ 10,000 અવર રૂલ ક્રોસ કર્યો છે દે આર ધ બેસ્ટ, દે બીકેમ ધ વર્લ્ડ્સ ફાઇનેસ્ટ. એટલે આપણને ખબર પડી ગઈ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આવા રૂલ છે, સિદ્ધાંત છે, ધીસ કે નોટ ચેન્જ. એટલું કૃપા માનો, આ તો આનંદની વાત છે, એટલી કૃપા માનો કે ભગવાને આપણા માટે ઓપ્શન આપ્યો છે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વિમેન માટે તો પરફેક્ટ થવાનો ઓપ્શન જ નહીં આલ્યો, એટલે કૃપા તો કહેવાય કે નહીં આપણી પર, કે એ તો પરફેક્ટ થઈ બી પ્રેક્ટિસ કહેતો હોય ના થાય કદાચ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો ધીસ ઇઝ ધ રૂલ, 21 ડેઝ ઇફ યુ ફોલો ધ સેમ એક્ટ, એકની એક વસ્તુ 21 દિવસ કરો તો એ તમારું હેબિટ થઈ જાય, અને એને 90 ડેઝ કન્ટિન્યુઅસલી કરો તો એ તમારી લાઈફસ્ટાઈલમાં આવી જાય. કોઈ પણ વસ્તુ 21 ડેઝ કરીએ તો એની હેબિટ બની જાય, એટલે નિધિધ્યાસ. અને એ જ વસ્તુને કન્ટિન્યુઅસલી 90 ડેઝ કરીએ તો ઇટ બિકમ્સ ઇન અવર લાઈફસ્ટાઈલ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સેમ ગોઝ ફોર ધ બ્રેઇન. ફિઝિકલ એક્ટિવિટીમાં બી આવું છે, મેન્ટલી બી આવું જ છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ, એક રિસર્ચ છે, સ્પેસ રિપીટેશન. યુટ્યુબ પર છે આનો વિડીયો, આનો વિડીયો પ્લે કરવાનો છે. એક વિડીયો જોઈએ પછી નેક્સ્ટ. Like most students, you've probably... In this theory, a scientist has proved, ek scientist has proof aapyu chhe, spaced repetition, itle regular intervals pachi ek ne ek vastu revise karvani. Exam. And after it, you probably did okay, or maybe you even did well. But did you remember any of what you learned after the exam? One evidence-based way to better remember what you've learned is through spaced repetition, or spacing out your learning and practice of new knowledge or skills. Although this might seem novel, this is hardly a new concept. It was first described in 1885 by a German psychologist named Hermann Ebbinghaus. Here's how it works. Say you plot your attention, or how much you remember of something, versus time. Now you learn that something on day zero. Without reviewing it, the forgetting curve will look like an exponentially decaying curve, which is kind of scary. If you review, or better yet, actively retrieve the material at increasingly spaced intervals after learning it, then the forgetting curve starts to flatten out, and you'll get a lot better long-term retention. Now, the goal here is to review the material at the right time. It turns out that the best time to revisit information that you're trying to learn is right around the time that you would naturally forget it. Since forgetting typically follows this exponential curve, the trick becomes timing your study sessions around it. Bas. Look at the graph, right? કોઈ બી વસ્તુ આપણે આજે સાંભળી હોય, next day આપણને એમાંથી 75% યાદ રહે. એના next day 35%. એના next day એકદમ એક્સપોનેન્શિયલી ઘટતું જ જાય. કોઈ બી ક્લાસની થિયરી હોય, કોઈ બી વસ્તુ હોય, ઇટ ગોઝ ડાઉન ઇન એન એક્સપોનેન્શિયલ વે. તો એને માટે બેસ્ટ ઓપ્શન જે લોંગ ટાઈમ યાદ રાખવાનું શું છે, થિયરી છે આ સ્પેસ રિપીટેશન. એટલે પહેલાં રિવાઇઝ 1 દિવસ પછી કરો, પછી રિવાઇઝ 2 દિવસ પછી કરો, પછી અઠવાડિયા પછી કરો, પછી મહિના પછી કરો. વાંચ્યું તો ધીરે ધીરે થોડું થોડુંક જ છે, પણ આનાથી લાંબુ યાદ રહે, જ્યારે પહેલાંમાં ઓછું યાદ રહે. આપણી સિમ્પલ ગુજરાતીમાં સમજાવું એક એક્ઝામ્પલ સાથે. ગુણાત્યાન સ્વામીએ વાત લખી છે, આપણા શાસ્ત્રમાં બધા જ સાયન્સ છે,
આપણો પ્રોબ્લેમ શું છે, આપણે ફોલો કરવું છે ભૂરિયાઓને, એટલું જ પ્રોબ્લેમ, એટલો જ છે. એ આમ વાર કાપે તો આપણે આમ કાપવાના, એ ભૂલથી વાર ઓર્યા વગર ઉઠી ગયો હોય તો આપણે ઓરવાનું બંધ કરી દેવાનું, આપણો પ્રોબ્લેમ છે. બાકી બધા જ સાયન્સ આપણા શાસ્ત્રમાં છે. ગુણાધ્યાન સાહેબ બહુ મસ્ત વાત લખી છે, એક જગ્યાએ એક ડોલ ભરીને પાણી રેડ દો તો એ પાણી ઝાઝું ટકે નહીં, જમીન ચૂસી લે. પણ ત્યાં નાનકડી પાઇપ લઈ જાઓ અને એમાં કાણું પાડો અને કન્ટિન્યુઅસલી નાનકડી ધાર પાડ્યા કરો પાણીની, ટીપુ 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 ટીપુ, તો થોડા વખત પછી ત્યાં એક ખાબોચું થઈ જાય, પાણી સ્ટોર થઈ જાય ત્યાં. આજે એક વસ્તુને 3 કલાક વાંચ્યું કન્ટિન્યુઅસ, વાંચ 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 કર્યું અને પરફેક્ટ કરી દીધું, 3 દિવસ પછી ભૂલી જવાના, 5 દિવસ પછી 100% ભૂલી જવાના. પણ એ વસ્તુને આજે 3 કલાક વાંચવાની જરૂર નથી, એ વસ્તુને આજે 10 મિનિટ વાંચો, કાલે ફરી એને 10 મિનિટ વાંચો, કાલે ફરી 2 દિવસ પછી ફરી એને 10 મિનિટ વાંચો, 10-10 મિનિટના ઇન્ટરવલમાં, 10-10 મિનિટનું જ રીડિંગ. પણ એ રિવાઇઝ વાંચો ઇન્ટરવલ્સ પછી તો એ ગોખાઈ જાય, એ માઇન્ડમાં ફિટ થઈ જાય, એ સબ કોન્શિયસ માઇન્ડમાં પ્રોગ્રામ થઈ જાય, હાર્ડકોડ થઈ જાય. ધીસ ઇઝ ધ થિયરી. બીજો એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ, બીજો એક સ્વામીની વાતમાં છે. રાજાનો દીકરો હોય, નાનો હોય, અને રાજાને એકદમ ઉતાવળ હોય કે આને જલ્દી મોટો કરી દઉં, તેકી હાથે 10 કિલો ખવડાવી દે તો પતી જાય. આજે ના આજે તું 3-4 વસ્તુ ખાઈ નાખ ફટફટ ફટફટ તો મોટો થઈ જાય. ઇન્ટરવલ્સ પર રેગ્યુલર રોજ થોડું 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 જમતા 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 એક દિવસે મોટો થાય, એ પરમનન્ટ સોલ્યુશન. સો ધીસ ઇઝ ધ સ્પેસ રિપીટેશનની સાયન્સ છે કે યુ રીડ, બટ યુ રીડ ઓર યુ રિવાઇઝ ઇટ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ. પાછું એને 1-2 દિવસ પછી ફરી રિવાઇઝ કરો, ફરી અઠવાડિયા પછી પાછું રિવાઇઝ કરો, એન્ડ દેન યુ કન્ટિન્યુ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ધેન વોટ હેપન્સ? એક દિવસ એવો આવે કે કન્ટિન્યુઅસ મગજમાં એના વિચારો કન્ટિન્યુઅસ રહે. ધેર ઇઝ અ વેરી ગુડ સ્ટોરી આર્કિમિડીઝ, કોઈ સાંભળી હોય તો, યુરેકા સ્ટોરી. એક રાજા હતો સિસિલીનો, એને એનું નવું તાજ બનાવો હતો, એટલે એને ગોલ્ડસ્મિથને બોલાવ્યો. ગોલ્ડસ્મિથને કીધું કે મને મારું તું, હું તને ગોલ્ડ આપું એને તું મને તાજ બનાવી આપ. એટલે પેલા ફટાફટ બનાવીને મસ્ત તાજ બનાવીને આપ્યો. એટલે રાજાને ડાઉટ ગયો કે કરપ્શન તે વખતથી હતું, બોલો. રાજાને ડાઉટ ગયો, હારા બધું ગોલ્ડ વાપર્યું છે કે મિક્સિંગ કર્યું અંદર, હવે તાજ બની ગયો છે, એને ઓગારાય નહીં. પેલા એ બિચારાએ સારા તાજ બનાવ્યો, ઓગારીને તો ફરી બનાવવો પડે. એટલે એવો ને એવો તાજ. આર્કિમિડીસ એના એક મિનિસ્ટર હતો, ફિઝિસિસ્ટ હતો તે વખતેનો, એના રાજ્યનો. એટલે એને આપ્યું કે તું મોટો ભણેલો સાયન્ટિસ્ટ છે કે તું હોધી લાયક છે, આમાં બધું ગોલ્ડ પ્યોર છે મેં જેટલું આલ્યું કે મિક્સિંગ છે કે? આર્કિમિડીસ કે હાર વાંધો નહીં, પણ રાજા વાજાને વાંધો કોઈ ભરોસો નહીં. પેલો નહીં કિંગ જોંગ હુન તકે જો સાચું ના હોધી લાવ્યો તો મારી નાખીશ કે? એટલે આર્કિમિડીસ ટેન્શન, કેવું આપણે કેવી હોય પેલી એક્ઝામ આવે એટલે, એવું આર્કિમિડીસની પરિસ્થિતિ. હવારથી હવે એક જ ટેન્શન, હારું આ તાજનું કરું શું, કેમનું કરું કેમનું કરું, ફિઝિક્સ લગાય લગાય કરે. એક જ વિચારમાં કન્ટિન્યુઅસલી બ્રેઇન રહ્યું રહ્યું રહ્યું. એટલે નાહવા બેઠો હતો બાથટબમાં અને પડ્યો એટલે પાણી બહાર પડ્યું અને ત્યાં એને સ્ટ્રાઇક થઈ કે કોઈ બી વસ્તુ પાણીમાં પડે એનું જેટલું વોલ્યુમ હોય એટલું પાણી બહાર પડે, અને દરેક વસ્તુનું વોલ્યુમ ફિક્સ હોય, સ્પેસિફિક હોય. એવી એની થિયરી છે, એક ડેન્સિટી વર્સિસ વોલ્યુમની. એટલે એને ખબર પડે કે આટલું ગોલ્ડ પાણીમાં નાખીએ એમાં જેટલું બહાર પાણી પડે એટલું જ, જો આપણો તાજ નાખીએ બહાર પડે એનો મતલબ પ્યોર ગોલ્ડનું છે, નહીં તો પછી મિક્સિંગ છે. જ્યાં એને આ વસ્તુનું ટ્યુબલાઇટ થઈ, સ્ટ્રાઇક થઈ, એટલે કપડાં પહેર્યા વગર દોડતો ને દોડતો સીધો રાજા પાસે. આ એક હિસ્ટ્રી છે, સ્ટોરી છે રિયલ. અને એવું કહેવાય કે સિસિલી, એ જે એની સિટી હતી સિસિલી કન્ટ્રીમાં, એમાં એ ભાઈ સીધો બાથરૂમથી રાજા પાસે અને કીધું મને મળી ગયું, અને યુરેકા બૂમ પાડતો પાડતો ગયો. યુરેકા મીન્સ આઈ ગોટ ઇટ, એની લેંગ્વેજમાં યુરેકા મતલબ મને ખબર પડી ગઈ. અને પહોંચ્યો રાજા પાસે, રાજાને બતાવ્યું અને ખરેખર એમાં મિક્સિંગ નીકળ્યું છે. એટલે કરપ્શન તે વખતે છે, પણ મારો કહેવાનો મતલબ જુદો છે. કોઈક વસ્તુને કન્ટિન્યુઅસલી વિચારતા રહીએ તો શું થાય?
તો હવે સ્પિરિચ્યુઆલિટીનો બેઝ બંધાય છે, તો ભગવાન કૃપા કરે છે. એવી કોઈ જગ્યા હજુ સાયન્ટિફિકલી પ્રૂવ નહીં થયું, એકને એક વસ્તુ વિચારે કરે એટલે એનો આન્સરનો બલ્બ જાગી જાય આપણો મગજમાંથી. કોઈ સાયન્ટિફિકલી પ્રૂવ થયું નથી. સાયન્સ ફિનિશ્ડ, આટલા સ્ટેજ પછી સાયન્સ ફિનિશ થાય. હવે જે સ્ટાર્ટ થાય છે એ સ્પિરિચ્યુઆલિટી સ્ટાર્ટ થાય, હવે જે સ્ટાર્ટ થાય છે ભગવાનની કૃપા સ્ટાર્ટ થાય છે. એક જ વસ્તુ ભગવાને બધાને આપ્યું છે, ભગવાને બધા પર કૃપા કરી. જે જે વ્યક્તિ કન્ટિન્યુઅસલી એક જ વસ્તુ પાછળ મંડ્યો રહ્યો, ડૂબ્યા રહ્યો, આખા દિવસ એ જ વિચારમાં રહ્યો, એને બલ્બ આપ્યો ભગવાન, એની બત્તી જલાઈ. અને એ જ આ યુરેકાનું એક્ઝામ્પલ છે. બેન્ઝીન, કેક્યુલેનું બેન્ઝીન, આખો દિવસ વિચાર માર્યો કે બેન્ઝીનનું સ્ટ્રક્ચર શું હશે, સ્ટ્રક્ચર શું હશે. સૂઈ ગયો તો ભગવાને સપનામાં સાંપ બતાવ્યા અને સાંપ સર્કલ ફરતા બતાવ્યા, ત્યાં એને બેન્ઝીનનું સ્ટ્રક્ચર સ્ટ્રાઇક થઈ ગયું અને નહોતા બતાવ્યું. આ બધા રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ છે કે વેર ઇફ યુ કીપ ઓન ડુઈંગ નિધિધ્યાસ, કન્ટિન્યુઅસલી એક જ વસ્તુનો નિધિધ્યાસ કરીએ તો ભગવાન સાક્ષાત્કાર કૃપાય કરીને કરી આપે છે. બાકી તો બધું બહુ લોકો ગોખતા હોય. લો મને કેટલાય મળ્યા, ચંદ્રમાં મને મારી ગર્લફ્રેન્ડ દેખાય, હું શાંતિ રાખ. કન્ટિન્યુઅસ ભાઈ શાંતિ રાખો, આવી બધી બહુ સ્ટોરીઓ સાંભળી અમે. પેલી લોકોને કન્ટિન્યુઅસ નિધિધ્યાસ હોય છે. આપણે આપણું સ્ટડી, આપણું એક્ઝામ્પલ શું ખબર, આપણને નથી આવડતું બસ, આપણું મને નહીં ફાવે, મને યાદ નહીં રહે, આપણો પ્રોબ્લેમ એટલો જ. પણ આપણું કોઈ બી સ્ટડી, દિવસનું કોઈ બી એક થિયરી જે 10 મિનિટ વાંચે, વાંચતા લાગે, એ થિયરીને કન્ટિન્યુઅસલી વિચારતા રહીએ એક દિવસ પૂરતો, તો 100% એ થિયરીનું સાક્ષાત્કાર થઈ જાય, એ થિયરી અપ્લાય કરતા આવડી જાય. સ્વામીજી આ જ લીટી, આ જ વસ્તુ અમને સમજાવી હતી. સ્વામીજી અમને કહે, સ્વામીજી કે સવારના પહોરમાં યોગીજી મહારાજ 20-25 મિનિટ ગોષ્ઠી કરે, જેમ આપણો લેક્ચર હોય દિવસમાં, લેક્ચર ક્લાસમાં, એવું સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ એમને 20-25 મિનિટ સવારે ગોષ્ઠી કરે, સવારના 5 વાગે એ સ્વામીજી સાંભળે, પછી આખો દિવસ સ્વામીજી એ જ વાતને વિચાર 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 કન્ટિન્યુઅસલી વિચારે. સવારના અને યોગી મહારાજની ગોષ્ઠીમાં ખાલી નાના નાના એક્ઝામ્પલ્સ, સ્ટોરીઝ હોય, સિમ્પલ સ્ટોરીઝ હોય, જે સ્ટોરીમાંથી કંઈક મોરલ નીકળતો હોય. સંતની કળા જે, સાચા સંત હોય ને એની સ્કિલ્સ જ એ આપણને નાની નાની સ્ટોરીઝમાં સમજાવી દે કે આપણે શું કરવા જેવું છે. બહુ મોટું સાયન્સ, બહુ મોટી થિયરી નાની નાની સ્ટોરીઝમાં આપણને સમજાવી દે. એટલે યોગીજીમાં જ નાની નાની એક્ઝામ્પલ્સ સ્ટોરીઝ આપે, એ સ્વામીજી સાંભળે, આખો દિવસ એની વિચારે, પોતાની સાથે કનેક્ટ કરે. સ્વામીજી કે હું યોગીમાંનો એક પ્રસંગ કીધેલો હોય એને 12,000 ટાઈમ્સ વાગોડું. નિધિધ્યાસ એટલે વાગોડવું, વાગોડવું એટલે વિચારવું, એને કન્ટિન્યુઅસલી વિચારવું. સ્વામીજી 12,000 ટાઈમ્સ વિચારે એક જ પ્રસંગને. અને એનું ફળ શું ખબર, એનું પ્રૂફ શું, એનું પ્રૂફ તમને કહું. જ્યારે સ્વામીજી, આપણો સત્સંગ સમાજ છે, 1.5-2 લાખ જનનો સમાજ છે સ્વામીજીનો, આમાંથી કદાચ 5% લોકો યોગીજી મહારાજને લાઈવ જોયા હશે. સમાજમાં 12,000 અંબરીશો છે, અહીંયા આગળ બી અંબરીશો બેઠા છે, સંતો છે, સહિષ્ણુઓ છે, યુવકો છે, આપણા બધા યુવકો બેઠા છે. આમાંથી અહીં બેઠેલા લોકોમાંથી રિયલ આમ એકદમ લાઈવ યોગીજી મહારાજને કેટલા જણે જોયા? કોઈએ જોયા છે યોગી મહારાજને લાઈવ રિયલ? કોઈ નહીં જોયા. પણ અહીં જ બેઠેલા લોકોને હું પૂછું કે યોગીજી મહારાજ માટે તમે 15-20 મિનિટ બોલી શકો? બધા જ જેટલા સ્વામીજીની ગોષ્ઠી સાંભળે બધા હાથ ઉપર કરીને કે હું અહીંયા આવીને બોલી શકું. જેને યોગી મહારાજ જોયા નથી એ 20 મિનિટ યોગી મહારાજનું ડિસ્ક્રિપ્શન આપી શકે એઝ ઇટ ઇઝ. અમે બી આપી શકીએ, મને બી કોઈ કહે તો હું 20 મિનિટ તો યોગી મહારાજનું પરફેક્ટ ડિસ્ક્રિપ્શન આપી શકું. એમની હાથની સ્ટાઇલ, એમની બોલવાની સ્ટાઇલ બધું જ બોલી શકું, એમના પ્રસંગો, એમની લાઈફ સ્ટાઇલ બધું બોલી શકું. એનું કારણ શું? સ્વામીજી 100% ડૂબી ગયેલા, એટલે સ્વામીજી એક પ્રસંગ અમને જ્યારે સમજાવે, અમને જ્યારે બતાવે, તો અમારા માઇન્ડમાં એ જ કે જેનું મેપ બની જાય છે, ઇમેજ બની જાય છે. કારણ, સ્વામીજી 12,000 વખત એક પ્રસંગને વાગોળતા હતા એટલે એમને સાક્ષાત્કાર થયો. આપણું તો કેવું થાય, અહીંયા આગળ પેલું નહોતું ગેમ રમી, અહીંયા 10 જણ સુધી પહોંચ્યું તો અનર્થ, અર્થનો અનર્થ.
और छिल्लांग कही तो आज लीटी कोकने हम जाए शू थे। स्वामीजी 71 में युगी में धम में गया त्यार पछी अत्यारे भी 85 2019 में स्वामीजी एज योगीमान प्रसंगों आजनी तारीख में भी कोक ने समझा तो एना माइंड में एज इट इज योगीमान पिक्चर बैठू बनी जाए कि योगीमान आवा हे आटला सारा साधु हे आवे एम लाइफस्टाइल आई हे आई बात कर सदू बोली सके व्यक्ति इन नाम साक्षात्कार। आपड़े अपना फेकल्टी लेक्चर में डूबीए आपड़े अपना सतों की वाणी में डूबीए तो आपने भी आ वस्तु साक्षात्कार भगवान कृपाए कर करे। नेक्स्ट स्लाइड प्लीज। हु एम आई कोई ने भी पूछो तमे कौन नाम नंबर एड्रेस बधु एज इट इज बोली सकी कोई भूल थाय अहीं बोलीए आत्मीय तो आत्मीय ज उभो थाय ऊँघ में बोलीए ए सूई गयो होय आपणे बोलीए आत्मीय तो आत्मीय ज उभो थाय बाजू वारो ऊँघ तो उभो ना थाय आपणने केवुं गोखाई गयुं। गुणात्यान स्वामीनी वात छे प्रकरण 6 नी एक वात छे જ્યારે મનન દ્વારા મનથી કોઈ બી વાતનો સંગ કર્યા કરીએ કન્ટિન્યુઅસલી તો એ અંતરમાં હાડકોડ થઈ જાય એમ ગુણાદેન સ્વામી કીધું કે હું આત્મા છું હું દેહ છું હું આત્મા છું નો અક્ષર છું એવું મનન દ્વારા કન્ટિન્યુઅસલી સંગ કર્યા કરીએ તો આપણે અક્ષર ભાવને પામી જવાય। નિધિધ્યાસ ખાલી સોશિયલ કે આ રેગ્યુલર આપણું એજ્યુકેશન માટેનું સાયન્સ નથી। નિધિધ્યાસ તો આપણા બોડીનું આખું ટ્રાન્સફોર્મેશન કરી આપે એવું સાયન્સ છે। ગમે તેટલું એજ્યુકેશન લઈએ અને ગમે તેટલું તમે હું તમને અત્યારે એક લાઇન આપું કે આપણે ક્યારેય ગુસ્સો નહીં કરો અને બોલ બોલ કરો આપણે ક્યારેય ગુસ્સો નહીં કરો આપણે ક્યારેય ગુસ્સો નહીં કરો વિચારો બસ આખો દાડો નિધિધ્યાસ કરો ગુસ્સો બંધ થઈ જશે થાય એવું કદાચ જોઈ લિમિટ પતી ગઈ ભાઈ સાયન્સની લિમિટ પતી ગઈ વ્યક્તિની લિમિટ પતી ગઈ હ્યુમન પાવર ફિનિશ્ડ પણ ભગવાનને સંભાળીને કન્ટિન્યુઅસલી જ્યારે સ્પિરિચ્યુઅલ વાતો બી એને નિધિધ્યાસ કરે કન્ટિન્યુઅસલી બોલ્યા કરે તો એ બોડીને ઇફેક્ટ કરે અને બોડીમાં ટ્રાન્સફોર્મેશન લાવી દે। એની પર બહુ સિમ્પલ એક્ઝામ્પલ બતાવ્યો ગુણાતીન સ્વામીએ। ભગવાન સ્વામિનારાયણે એક છોકરાને બોલાવ્યો એ છોકરો મૂળ ઢેડ હતો ઢેડ એટલે એક કાસ્ટ છે આપણી ગુજરાતીમાં એટલે ઢેડનો છોકરો હતો। ભગવાન સ્વામીને પૂછ્યું તમે કોણ છો તો કે ઢેડ છું એટલે ભગવાન સ્વામીએ કીધું કે તમે 10 વખત એવું કહો કે હું આત્મા છું તો એને 10 વખત એવું કીધું પછી ભગવાન સ્વામીએ ફરી પૂછ્યું તમે કોણ છો તો કે ઢેડ છું ભગવાન સ્વામી કે 100 વખત એવું કહો કે તમે આત્મા છો તો કે એને એવું કીધું 100 વખત એવું કીધું હું આત્મા છું હું આત્મા છું આત્મા 100 વખત બોલ્યો ફરી ભગવાન સ્વામી તમે કોણ છો તો કે ઢેડ છું ત્યારે ભગવાન સ્વામીને કીધું જો અને દેહ સાથે કેવો જડાઈ ગયો છે આપણે બોડીના એક્ઝિસ્ટન્સ સાથે કેટલા બધા જડાઈ ગયા હું ઢેડ છું કે હું જે છું એ આપણું કાસ્ટ આપણું નેમ હું એન્જિનિયર એવું જ ભગવાન સ્વામિનારાયણે કીધું કે જો કન્ટિન્યુઅસલી એવું માનતો થાય કે હું ભગવાનનો દીકરો છું હું આત્મા છું અને એવું જો કન્ટિન્યુઅસલી વિચાર્યા કરે મનન દ્વારા સંગ કર્યા કરે તો એ અક્ષર ભાવને પામી જાય અને અંતરથી મને જાય કે હું ભગવાનનો દીકરો છું જે દિવસ એવું મને જાય કે હું ભગવાનનો દીકરો છું તે દિવસ ભગવાન કૃપા કરી દે ત્યાર પછી ખરાબ વિચારો આવવાનો બંધ થઈ જાય આપણા જે પ્રોબ્લેમ્સ છે જે પ્રશ્ન છે એ ફિનિશ થઈ જાય। એક્સેપ્ટ કરો કે ના કરો યુએસનું સાયન્સ એવું કહે છે યુએસના ફેક્ટ્સ એવા કહે છે કે 10માંથી 3 જણને ડિપ્રેશન છે આપણે તો ભૂરિયાને ફોલો કરીએ જ છે એટલે કોઈક દે ડિપ્રેશન આપણને આવવાનું જ છે યુએસમાં 10માંથી 3 જણને ડિપ્રેશન છે સ્કિઝોફ્રેનિયા આવી તો 32 ડિઝીઝ બતાવી એ લોકોએ 32 ડિઝીઝીસ મેન્ટલ ડિઝીઝ આ ડિપ્રેશન ને એવું ને તેવું ને વી ઓલ હેવ દેટ પ્રોબ્લેમ અવર સોલ્યુશન ઇઝ નોટ બેચલર ઓફ એન્જિનિયરિંગ ફરગેટ સ્વામીજી કે કોઈ પણ એજ્યુકેશન મનને સ્થિર નહીં કરી શકે આપણું સોલ્યુશન આપણા પ્રોબ્લેમનું આપણા કોન્સન્ટ્રેશન નથી રહેતું આપણે સક્સેસફુલ થવું છે આપણે ફ્રેશ રહેવું છે આપણે લાઈફ એન્જોય કરવી છે એનું સોલ્યુશન સ્પિરિચ્યુઆલિટી છે। નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ। વર્કિંગ ફોર બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ નેગેટિવ વર્ડ્સ બી ગોખશો આપણને કોઈક કહીએ તો ડોબો છે એટલે આપણે ચાલો હું ડોબો છું ડોબો છું ડોબો છું કોઈક દાડો મને જાય ડોબો છું યાર ભાઈ રિઝલ્ટ ના આવે તો કે હવે આપણને ભગવાન બુદ્ધિ નહીં આલી આવું લોકોનું અંદર લે લે કરે નેગેટિવ તો એ નેગેટિવ બી ઇફેક્ટ એટલી જ કરે
એક બહુ સારો વિડીયો છે, પર વી વિલ સ્કીપ. ડેરેન બ્રાઉનનો વિડીયો છે, એક બહુ સારો આર્ટિસ્ટ જેનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. એ 25 યર્સથી હાઈ વાયર પર ચાલે, હાઈ વાયર એટલે લોખંડની દોરી પર ચાલે, એની પર સ્કીપિંગ કરે અને ક્યારેય પડ્યો નથી. 25 યર્સમાં કોઈ દિવસ પડ્યો નહીં. ડેરેન બ્રાઉન સાયકોલોજીસ્ટ છે, એને બોલાયો, એને કીધું મારે એક વખત ફરી તારો શો જોવો છે, આ વખતે ધ્યાન રાખવાનું કે તારે પડવાનું નહીં, મેક શ્યોર યુ ડોન્ટ ફોલ. આટલી એક લીટી પ્રોપર એને કીધી. ઓકે, ફરી એને નીચે એક આખી એર બેગ ઊભી કરી દીધી, કદાચ તું પડે તો કે તને વાગે નહીં એમ. અને પછી પેલાને ફરી એને રિવાઇઝ કરવાનું કીધું. આ વિડીયો છે યુટ્યુબ પર. એન્ડ હી ફોલ્ડ, એ ભાઈ પડ્યા. કેમ કે એક લીટી એને કીધું મેક શ્યોર યુ ડોન્ટ ફોલ. નેગેટિવિટીમાં બી આટલું જ અસર કરે છે. નાઉ ફાઇન્ડ આઉટ, હવે આપણી લાઈફમાં જોવો આખા દિવસમાં કેટલી નેગેટિવ વાતો ગોખી કે વિચારી અને કેટલી પોઝિટિવ વાતો વિચારી. તરત આપણને ખબર પડે કે આપણું રિઝલ્ટ શું આવવાનું. આમાં પ્રોપર મેથેમેટિક્સ છે, આમાં કોઈની કશી જરૂર નથી. પોતાનું આખા દિવસનું ખાલી જોઈ લઈએ રાતે અને વિચારીએ ભાઈ કેટલી વસ્તુના વિચારોમાં રહ્યો, એ વસ્તુ પોઝિટિવ છે તો રિઝલ્ટ આવવાનું છે, નેગેટિવ છે તો રિઝલ્ટ નથી આવવાનું. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ. એટલે પછી ગુણાત્યાન સ્વામી વાત કરી. હવે આપણા બધાનું એક સોલ્યુશન જે શરદભાઈ છેલ્લા 5 વીકથી આપણને કહે છે, વન સોલ્યુશન ટુ એવરી ક્વેશ્ચન. એટલે ગુણાત્યાન સ્વામી વાત કરી, આઠે પોર ભજન કરવું. ભજન એટલે પ્રાર્થના કરવી. આઠે પોર એટલે એક પોર 3 કલાકનો હોય. 8 પોર એટલે કેટલા કલાક? 24 આવર્સ. 24 કલાક ગુણાધ્યાન સ્વામી કીધું ભજન કરું. હું દેહ નથી ને દેહમાં રહ્યો છું, હું આત્મા છું ને અક્ષર છું. આ સ્પિરિચ્યુઅલ વાત છે, પણ પોતાની જાતને સ્પિરિચ્યુઅલ બિઈંગ માનવું આઠે પોર, એ આ લીટી કહેવા માગે છે કે વી આર સ્પિરિચ્યુઅલ બિઈંગ્સ. હ્યુમન બોડી છે પણ સ્પિરિચ્યુઅલ છે. કોક સુપ્રીમ પુરુષના દીકરાઓ છે, કોક સારા સંતોના દીકરાઓ છે. આટલું ખાલી બોડી માનતી જઈ જાય, કન્ટિન્યુઅસલી આને વિચારમાં રહીએ તો ગમે તેવી નેગેટિવિટી આપણને ટચ ના કરી શકે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નાઉ ધ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન. આપણા લાઈફમાં શું કરવાનું? હવે એક જનરલ એક છોકરાને મેં પૂછ્યું હતું કે તારું ખાલી દિવસનું રૂટીન કે ને, મને મારે લખવું છે જનરલ. એટલે સવાર ઉઠે 7:30, એટલે 7:30-8 નાવે, ફ્રેશ થાય, 8 થી 8:30 નાસ્તો કરે, પછી 8:30-9 તૈયાર થાય, 9 થી 5 કોલેજ જાય, 5 થી 5:30 ચા પીવા જાય, 5:30-7 ફ્રી આનંદ કિલોલ નેપ લે થોડુંક, 7 થી 7:15 આરતીમાં જાય, 7:30-8 ડિનર, 7:30-8 ડિનર, 8:30-10 રીડિંગ, રોજનું 1.5 કલાકનું વાંચવાનું, 10 થી 11 ફ્રી થોડુંક ફ્રેશ થવાનું, થાક ઉતારવાનું, 11 થી 12 ભજનને ચેષ્ટા કરે, 12 થી 7:30 પાછું સૂઈ જવાનું. આપણું બધાનું વધઘટ કર પ્રમાણે આવું જ કંઈક છે. કોકને 1.5 કલાક નહીં, 3 કલાક વાંચવાનું છે. એક લીટી એને મસ્કી દેલી, ખુશ થઈ જવાય. નિકુલા 7:30-7:30 જમવાનું, એ તો બધા ભેગા બેસે એટલે ક્યારે ઊભા થાય નક્કી નહીં. ભેગા જમવા બેસે એટલે ગપ્પા ચાલુ થાય, પછી નક્કી નહીં કેટલા વાગે ઊભા થઈએ. નાસ્તામાં બી એવું, એક વખત ભેગા થયા હરખે હરખા એટલે પછી પતી ગયું. વી ડોન્ટ નો વેન વી પાછા ક્યારે રૂટીન લાઈફમાં આવીશું, વી ડોન્ટ નો. ચલો ફાઇન, નો પ્રોબ્લેમ, ધીસ ઇઝ ઓલ્સો ગુડ રૂટીન, નોટ બેડ. 1.5 કલાક વાંચે છે, પણ આનું રિસર્ચ કરો, આમાંથી કેટલી ક્રિયા એવી છે કે જ્યાં મગજની જરૂર નહીં. આઈ ફાઉન્ડ આઉટ 6 આવર્સ. 1.5 કે 2 કલાક વાંચવા સિવાયના 6 કલાક એવા છે કે જ્યાં મગજ વપરાતું નથી. ઉઠે, નાહી ધોઈ, તૈયાર થાય, નાસ્તો કરવા જાય, એમાં કંઈ મગજની જરૂર નથી. હા, કઈ જમવા જવું છે એ ડિસિશન લેતા વાર લાગે છે, ભેગા મળીને આજે આ છે તે નહીં, આ છે તે. ઓકે ફાઇન, એક વાર જમવાનું ચાલુ કર્યું પછી
6 hours in your daily routine life, you don't know, you don't use your brain. આપણે બ્રેન યુઝ કરતા જ નથી. બ્રેન બંધ નહીં થતું એવું નહીં કહેતો હું, બ્રેન ચાલુ તો છે જ, બ્રેન બંધ થાય જ નહીં. બ્રેન ચાલુ છે પણ એ કંઈક બીજું જ કરે છે. 6 કલાક એને કહેવાય ટાઈમ પાસ. એ 6 કલાકમાં સવારની એક થિયરી જે 10 મિનિટ વાંચી હોય, સપોઝ એ 6 કલાકમાં 6 વખત બી રિપીટ કરીએ તો ગુડ ઇનફ? નોટ ગુડ ઇનફ. નાતા ઘડીએ 2-5 મિનિટ પાછી થિયરીને 3 પોઈન્ટ્સ વિચાર લઈએ, ફ્રેશ થતી ઘડીએ, તે વખતે તો સારામાં સારા વિચાર આવે, યુ નો ફ્રેશ થવું રાઈટ. સવારના પહોરમાં મોર્નિંગ ડ્યુટી પર જઈએ, મેન એટ વર્ક, બાથરૂમની બહાર લખેલો ખબર, મેન એટ વર્ક. જ્યારે અંદર બાથરૂમમાં બેઠા હોય ત્યારે શું કરતા હોય? ચલો હમણાં વિચારમાં ના જશો પાછા, પણ વી આર ફ્રી, મેન્ટલી 100% નોન પ્રોડક્ટિવ કામ કરતા હોય તે વખતે 10 મિનિટ થિયરી વિચાર લઈએ, નાસ્તો કરતા, ફ્રેન્ડ સાથે ગપ્પા મારતા, રમવા જતા, એનીથિંગ, વી આર ફ્રી, મેન્ટલી ફ્રી. આજનો ટેક અવે પોઈન્ટ આ છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અમે જ્યારે સંતો સાથે બેઠા તો મને આનંદ સાગર સ્વામીજી, ગુરુપ્રસાદ સ્વામી એક મસ્ત વાત કીધેલી પોતાની લાઈફની. આનંદ સ્વામી મને એક વાત કીધેલું, મને કે હું રાતે સુવા જાઉં તો મને વર્ષોથી ટેવ હેબિટ, મારા બેડની બાજુમાં હું સ્વામીની વાતોનું ગ્રંથ રાખું, સ્વામીની વાતોનું ગ્રંથ રાખે, જ્યારે બી સુવા જાઉં તો 10-15 મિનિટ તો હું વાંચું છું. એવી એમને હેબિટ કરી દીધેલી, રૂટીન હેબિટ. કેટલી મિનિટ? 10-15 મિનિટ. આપણે 8 કલાક કોલેજમાં જઈએ છીએ, પેલા રૂટીનમાં એ તો હું બોલ્યો નહીં, 9-5 કોલેજમાં શું કરે તો જુદી જ વાત છે. કઈ અત્યારે એન્જિનિયરિંગમાં કે આટલું બધું રોજ થતું નથી, છતાંય ચાલો એ આપ્યું. રોજ 10-15 મિનિટ આનું છે કે હું રાતે વાંચું, પછી વાંચતા વાંચતા ઊંઘ આવે તો સૂઈ જવાનું. આમાં કેટલા એફર્ટ? શું એફર્ટ આમાં? નથિંગ. ગુરુપ્રસાદ સ્વામી મને કહ્યું, મને કે 11 કે 12 વાગે એક વખત બેડ પર જતા રહે, પછી 1 કલાક આપણે ને આપણા ઠાકોરજી બે જ જણ, નહીં ફોન ઉપાડવાનું, નહીં ફોન રાખવાનું, નહીં કોઈની વાત કરવાનું, કશું જ નહીં. 1 અવર બેડ પર બેસીને શાંતિથી આપણે આપણા ભગવાનને સંભાળવાનું. આમાં કોઈ એફર્ટ્સ ખરા? નહીં. પંખો ચાલુ કરીને બેસવાનો, એસીની રૂમ હોય તો એસી ઓન કરીને બેસવાનું. આમાં કોઈ મહેનત ખરી? દાખલો ખરો. પણ આટલું કરવાથી એમને ફાયદા શું થયા? તો આજની તારીખમાં આનંદ સાગર સ્વામીજીએ કીધું હતું કે સ્વામીની વાતો વાંચતા વાંચતા એટલા બધા અંદર ડૂબી ગયા કે સ્વામીની વાતો વાંચવાની ગમતી થઈ ગઈ, એ યાદ આવતી થઈ ગઈ. જ્યારે રિયલ લાઈફમાં કોઈ ઇન્સિડન્ટ બને તો તરત એ વાત સ્પાર્ક થાય કે ભગવાન સ્વામીને કે ગુણાતીન સ્વામી તો આવું કીધું છે. રાઈટ મોમેન્ટ પર એ સ્પાર્ક થાય. અને સ્વામીજી આશીર્વાદ આપ્યા છે સ્વામી કે આ 3 ગ્રંથોમાં જે ડૂબશે એની વાણીમાંથી ભગવાન બોલશે. એ જ્યારે બી કોઈને કશુંક આશીર્વાદ આપશે કે સૂચન કરશે કે વાત કરશે, એમાંથી રહીને ભગવાન તમને વાત કરી હશે. એટલે સંતો જ્યારે બી આપણને કંઈક કહે છે એમાં ભગવાનનું સાતત્ય આવી જાય છે, એમાં ભગવાનના આશીર્વાદ આવી જાય છે. કમ કે એ 3 ગ્રંથોમાં ડૂબી ગયા છે. આપણે 10-15 મિનિટ સુતી ઘડી કદાચ વાંચી લઈએ તો એક બે થિયરી, પણ તો મોબાઈલ હાથમાં હોય, યુટ્યુબના સારા વિડીયોઝ ચાલતા હોય અને એમાં ખબર એને આપણે સૂઈ જઈએ. પણ સામાન્ય લાઈફમાં રૂટીનમાં એક ચેન્જ, સિમ્પલ હેબિટમાં ચેન્જ, અને આપણને આ ફાયદો થાય. ગુરુપ્રસાદ સ્વામી મન કે આ કરવાથી ફાયદો શું થયો? તો 1 કલાક દર વખતે કે ગુરુ યાદ નહીં, જાગતા નહીં રહ્યા હોય, કદાચ ભગવાનને સંભાળતા સંભાળતા સૂઈ બી ગયા હશે. પણ ગુરુ મને કહેતા, મને કે આખા દિવસમાં ગમે તેવું બન્યું હોય ને, જ્યારે બેડ પર જાઉં ને તો બધું ભૂલાઈ જાય, ખાલી ભગવાન યાદ રહે. આ સિદ્ધિ ધરતી પર કોઈને નહીં મળી. આખા દિવસનું જે બી થયું હોય એ બેડ પર જઈએ અને ભૂલાઈ જાય અને ખાલી ભગવાન યાદ આવે, એવી સિદ્ધિ ક્યારે મળે? ગુરુ કે વર્ષોની એક્ટિવ, બસ 11 વાગે કે 12 વાગે બેડ પર બેસી જઈએ એટલે પછી એ સિવાય બધું ભૂલી જવાનું. શરૂઆતમાં નહોતું થયું, શરૂઆતમાં ભૂલવું પડતું હતું, શરૂઆતમાં ભગવાનને સંભાળવા પડતા હતા. પણ હવે બોડી ટ્રેન થઈ ગઈ, હવે મેન્ટલી ટ્રેન થઈ ગયા, જ્યાં બેડ પર બેસે એટલે ભગવાન યાદ આવે, ભગવાન સાથે વાતો ચાલુ થઈ જાય. આવી લાઈફ હોય
એની કોની ઊંઘ નિશ્ચિંતતાથી ના મળે. આવી સિદ્ધિ હોય તો 100% આપણને કોઈ બી પ્રશ્ન કોઈ દિવસ પચવી ના શકે. આઇન્સ્ટાઈનનું બી એવું જ એક્ઝામ્પલ છે. આઇન્સ્ટાઈનનો ફ્રેન્ડે એક વખત એને એક પુલની નીચે બોલાવેલો. તેને ફ્રેન્ડે કીધું કે હું આટલા ટાઈમે પહોંચીશ, પણ મારી પાસે સેલફોન છે નહીં. આઇન્સ્ટાઈન કે નો પ્રોબ્લેમ, હું એ ટાઈમે પહોંચી જઈશ. એના ફ્રેન્ડે કીધું, પણ તું મને કોન્ટેક્ટ કેમ કર્યો, હું લેટ થયો હતો. આઇન્સ્ટાઈન કે તું લેટ થાય અને મને કોઈ પ્રોબ્લેમ નહીં, હું તો મારી લેબમાં જે કરું છું હું તે પુલ નીચે કરીશ. તો કે શું કહે, તો કે હું મારા વિચારોમાં રહીશ, મારી પાસે બહુ બધી થિયરીઝ છે વિચારવા માટે, હું પુલ નીચે બેઠો વિચારતો રહીશ. એટલે સાયન્ટિસ્ટ છે. હવે એને પૂછો તો ઘરનું એડ્રેસ, તો કે શોધવું પડશે. અને થિયરી પૂછો જોઈએ. એટલી બધી વખતે થિયરી બોલ્યા છે કે એને ડ્રાઈવરને એની થિયરી આવડી ગયેલી. નિધિધ્યાસ એમને આઇન્સ્ટાઈન થયા, આપણે આઇન્સ્ટાઈન નહીં થવું. એના 2-5% તો થઈએ, એ ગ્રેડ તો લાવીએ. સિમ્પલ એ થિયરી આપણે રૂટીન લાઈફમાં ગમે ત્યારે બી ખાલી વિચારતા રહીએ, દેટ્સ ઇટ. એ થિયરી ભગવાન આપણને અંતરમાં ઉતારી દે અને ઇમ્પ્લિમેન્ટ કરતા આવડી જાય. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. શાસ્ત્રીજી મહારાજ, હવે આપણે કમ્પેર કરીએ આ લોકોની લાઈફને આપણી લાઈફમાં, આપણને બી હોય કે હારમાં ટાઈમ જ નહીં. શાસ્ત્રીજી મહારાજ સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ, એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજ જ્યારે એમના ટાઈમમાં હતા ત્યારે એકસાથે 5 મંદિર બાંધતા હતા. એકસાથે 5 મંદિર. કેટલા બિઝી હશે વ્યક્તિ, એનું શેડ્યુલ જુઓ તો. 5 મંદિર એકસાથે બાંધવા, એની સાથે અમે એની સામે એમનો સંતોનું સાંભળવાનું, સંતોનું જતન કરવાનું, એનો સમાજ, પોતાના નિયમ, ઉપવાસ, 11 બધું શાસ્ત્રીમાં ધામમાં ગયા ત્યાં સુધી નિર્જળા 11 કરી છે. એમની લાઈફસ્ટાઈલ એટલી બધી ફાસ્ટ હતી, બહુ ફાસ્ટ. યોગીજી મહારાજને એમને આજ્ઞા કરી, ચાલતા ચાલતા આજ્ઞા કરી, 5 મિનિટ બેસીને વાત નહોતા કરવાનો ટાઈમ એમની પાસે. જેની 5 મંદિર બાંધવાના હતા, એક મંદિર બાંધીએ, એક ઘર બાંધીએ. મારો ફ્રેન્ડ છે, પ્રોફેસર છે, એમને અત્યારે ઘર બાંધ્યું એમનું જાતે, થાકી ગયો બિચારો. શાસ્ત્રીમાં વખતે તો નહીં કડિયાવાળો મળે, નહીં કાર્પેન્ટર મળે, નહીં કશું નહીં. ડોનેશન બી કોકની જોડથી લાવવાનું, જમીન શોધવાની, કોર્ટના કેસ લડવાના, બધું જ એક સાથે ચાલે. એવા ટાઈમે શાસ્ત્રીમાં 5 મંદિર બાંધ્યા. એ ટાઈમે શાસ્ત્રીજી મહારાજે વર્લ્ડના ટફેસ્ટ સંસ્કૃતના શ્લોક ગોખી નાખેલા, કંઠસ્થ કરી દીધેલા. વર્લ્ડના ટફેસ્ટ પાણીનીએ સ્પેશિયલ કુમુદીના શ્લોક લખ્યા છે, પાણીનીએ સંસ્કૃતમાં લખેલા છે. બહુ ટફ શ્લોક છે. ક્યારેક નેટ પર સર લઘુ સિદ્ધાંત કૌમુદી શ્લોક્સ, એવા શ્લોક છે, ટફેસ્ટ શ્લોક સંસ્કૃતના, યાદ જ ના રહે. અને આખી આખી બુક છે એની, એ શાસ્ત્રીમાં ગોખી નાખેલા. ક્યારે ગોખવા બેઠા હશે, કોર્ટમાં જાય, મંદિર કરે, એની માટે ડોનેશન લાવે, સંતોને વાતો કરે, સમાજને મળે, ક્યારે કરે. શાસ્ત્રીમાં એક મસ્ત રૂલ હતો, ટેવ હતી, સિમ્પલ રૂલ. સવારે ઉઠીને એ નાહવા જાય ત્યાં સુધી કૌમુદી શ્લોકના, કૌમુદી શ્લોક રોજે રેગ્યુલરલી બોલવાના, ક્યાં સુધી ઉઠીને નાહે ત્યાં સુધી, દેટ્સ ઇટ. બીજો કોઈ એફર્ટ નહીં, ઉઠીને નાહવા જાય નહીં નાહે ત્યાં સુધી કૌમુદી શ્લોક્સ બોલ્યા કરવાના. આપણે અહીં બેઠેલા બધાને એક ક્વેશ્ચન, ચાલો ચેલેન્જ. તમને કેટલા સોંગ્સ આવડે છે? કોઈનો ઇન્ફાઇનાઇટથી નીચેનો નંબર હોય તો કહોજો. આખા સોંગ્સ નહીં, 2-3 લીટી આવડતી હોય તો એ બહુ. રેન્ડમ બી કહીને તો 500 ગાયન તો એટલા આવડતા હોય જેની 2-3 લીટી આવડતી હોય. મને આવડે છે, હું ગાવાનું નહીં અત્યારે. મ્યુઝિક સાથે આવડે છે તો એની બુક મળેલી, તમને બુક અપાયેલા કોઈ, આમાં બુક અપાયેલો કોઈ, એનો કોઈ પ્રોફેસર હતો, એનો કોઈ લેક્ચર થયો. સવાર નાતી ઘડી આપણે સોંગ સાંભળીએ છીએ બસ, કે આખા દિવસમાં કેટલી વખત, 1-2 વખત સાંભળ્યું હોય પછી બસ ચાલો. વર્ષો પછી પૂછો તો બી એ સોંગ એઝ ઇટ ઇઝ આવડે. અમુકને તો સીન બી આવડે, અમુકને તો એ સોંગ એઝ ઇટ ઇઝ, ઇટ રાઇટ સિચ્યુએશનમાં એ સોંગ નીકળી જાય મનમાંથી. જે સિચ્યુએશનમાં એ સોંગ ગવ્યું છે, મારે કેવું નહીં તો તમે પાસે શોધવા નીકળો યુટ્યુબ પર, અને આપણે ડાયવર્ટ થઈ જાય એવું નહીં કરું. પણ જે સિચ્યુએશનમાં એ સોંગ ગવ્યું હોય ને એ જ સિચ્યુએશન જો તમારા લાઈફમાં થાય, તરત જ તમારા મગજમાંથી એ સોંગ બહાર આવે.
અને કોઈ બુકે નથી, કશું નહોતું. પણ રૂટીન લાઈફમાં, રેગ્યુલર ક્રિયામાં આવી બધી વસ્તુ સાંભળીને અને વિચાર્યા કરી તો એ મગજમાં કંઠસ્થ થઈ ગઈ, એ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો, એનો સાક્ષાત્કાર થઈ ગયો. નેક્સ્ટ લાઈડ પ્લીઝ. આ જ વસ્તુ સ્વામીજી શીખવાડ્યું. સ્વામીજી બી શું કર્યું, આ લોકો બહુ બિઝી છે એમના લાઈફમાં, સખત બિઝી છે, પણ એમનો ગોલ બહુ ક્લિયર છે, સખત ક્લિયર છે. સ્વામીજીનો ગોલ બહુ ક્લિયર હતો પહેલેથી કે મારે કોઈ પણ ભોગે 100,000 યુવકોને ધાર્મિક કરવા છે, 100,000 યુવકોને સુખી કરી દેવા છે, કોઈ પણ ભોગે 100,000 યુવકોને ભગવાનના દીકરા બનાવી દેવા છે, પવિત્ર બનાવી દેવા છે, એવા કરી દેવા છે કે એમનો ને ભગવાનનો પર્સનલ સંબંધ બંધ થઈ જાય, એવા સ્વામીજીએ સંકલ્પ મિશન લીધું છે 50 યર્સ બેક, 1950s એમને આ સંકલ્પ કરેલો. 1950s 100,000 યુવકોને કોઈ પણ ભોગે એમને ધાર્મિક બનાવીશ, એમનું ડેસ્ટિનેશન ક્લિયર કરી દઈશ, એમને ભગવાન સાથે વાતો કરતો કરી દઈશ, અને એમને ભગવાનના આશીર્વાદ અપાવી દઈશ. આવો સંકલ્પ હરિપ્રસાદ સ્વામીજીએ 50 યર્સ બેક લીધેલો. એને ખબર હતી કે મારું ડેસ્ટિનેશન આ છે, તો એની માટે શું કર્યું, એને આખી રૂટીન લાઈફમાં આ વસ્તુ એડ કરી દીધી. યુવકને મળવાનું, વાંચવાનું, એના લેટર લખવાના, લેટર વાંચવાના, એને ફોન પર વાત કરવાની, રૂટીન લાઈફમાં દરેક ક્રિયા જે સ્વામીજી 24 કલાકમાં કરે, દરેક ક્રિયામાં સ્વામીજી આ વસ્તુને ઇન્વોલ્વ કરી દીધી. સ્વામીજી કહેતા તમને, સ્વામી કહે કે 1 વર્ષમાં હું સ્વામીની વાતો 14 પ્રકરણ, 14 બુક્સ, વચનામૃત એ બી એક બુક, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ બી એક બુક, અનમાઇન્ડેડ બધી જ બુકો 300-400 પાનાથી વધારે છે. સ્વામી કે હું વર્ષમાં 1 વખત વાંચી નાખું. રિયાલિટી એ છે કે સ્વામી 1 વખત નહીં, સ્વામી અનંત વખત વાંચી નાખે છે, બહુ બધી વખત વાંચી નાખે છે, એ જ વસ્તુ ફરીને ફરી વાંચી નાખે છે. કેમ? એમને એક ગોલ્ડ ક્લિયર છે, એમને એક તાન છે કે મારા ગુરુએ મને જે બી વસ્તુ કીધી ને એને મારે વાગોડ્યા કરવાની, મરતા સુધી વાગોડ્યા કરવાની. એટલે એ આખે ગ્રંથ એનામાં સાક્ષાત્કાર છે. એટલે અમે દિલથી માનીએ છીએ કે ભગવાન એનામાં રહ્યા છે, સ્વામિનારાયણ ભગવાન એના થકી કામ કરે છે, એટલું અમને ખબર પડી ગઈ છે, એવા અમને અનુભવ થઈ ગયા છે. કેમ કે એ કન્ટિન્યુઅસલી ભગવાનમાં ડૂબેલા છે. એમનો એક નાનકડો વિડીયો જોઈએ. દિન જાગૃત રહો, પલ પલ ઉત્સુક બનો, સાંસ જબ તક ચલે પ્રભુ કો સમર્પિત રહો, સંત કી છાયા બનો, સ્વધર્મ ધારણ કરો, સેવા સ્વાધ્યાય ભજન મેં હી કોએ રહો. રહો પલ પલ સુખ બનો, સાંસ જબ તક ચલે પ્રભુ કો સમર્પિત રહો. ઓ હરિ ઓ
वचन याद कर लो, इंद्रियों अंतर में विवेक भर लो, हरि को रिझालो। એટલે સ્વામીજીની લાઈફ પરથી આપણે શીખીએ, પોતાના માટે બી શીખીએ કે સ્વામીજી જો કોઈ બી એક્ટિવિટીમાં કન્ટિન્યુઅસલી, આપણે તો કેટલું જોયું, આપણે તો સહેજ બીમાર પડે તો ચોપડી બંધ કરી દઈએ, સ્વામીજી કોઈ પણ સ્ટેજમાં ગમે તેવી પરિસ્થિતિમાં બી સ્વામીજી એમનું રૂટીન લાઈફ કન્ટિન્યુ રાખ્યું। એટલે આપણો એક ટેક અવે પોઈન્ટ વિચારવાનો, આજની સભામાં શું લઈ જવું છે, તો આપણે આપણા રૂટીનમાંથી એક એક ક્રિયા એવી શોધી નાખો કે જ્યાં આગળ હું મારી સ્ટડીઝ કે મારું સ્પિરિચ્યુઅલ બેસ હું એમાં એન્ટર કરી દઉં, સ્વામીજીની કથા વાર્તા એન્ટર કરી દઉં, ગોષ્ઠી સાંભળવા એન્ટર કરી દઉં, કાં તો પાછી મારું કંઈક થિયરી વાંચવાનું છે એ એન્ટર કરી દઉં, કોઈક પ્રસંગ વિચારવાનું એન્ટર કરી દઉં। દરેકની લાઈફમાં એક એન્ટ્રી એક એક જગ્યા હોય રૂટીન લાઈફમાં। ફોર એક્ઝામ્પલ અમે કોલેજ જઈએ છીએ તો અમે ગાડીમાં ફ્રી જ હોઈએ છીએ, તો ગાયન વગાડવાની જગ્યા ખાલી આવતા જતાં જ્યારે બી ગાડીમાં બેઠા હોય ત્યારે એક નાનકડી ગોષ્ઠી સાંભળવાની, સિમ્પલ। એવી રીતે પોતાની લાઈફમાં એક જગ્યા શોધી નાખો અને એ જગ્યા ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરો, બહુ સિમ્પલ, બહુ ઓછો ટાઈમ, આપણું કશું એફર્ટ્સ નહીં, કશું જ નહીં, અને એટલું ખાલી ઇમ્પ્લિમેન્ટ કરીએ અને પછી અઠવાડિયામાં રિઝલ્ટ જોઈએ તો 100% રિઝલ્ટમાં ચેન્જ આવે। વધારે વાત નથી કરવી, આજનું આપણું સેશન નિધિધ્યાસનું છે, એનું ફાઇનલ કેવી રીતે નિધિધ્યાસ કરીએ અને ભગવાનના આશીર્વાદ સ્વામીજીના રાજીપો કેવી રીતે લઈ શકીએ, એની માટે જેને પોતે એવું કર્યું છે એની લાઈફમાં એમને આપણે બોલાવીએ, એમને સાંભળીએ અને એમની જોડથી શીખીએ, જે પર્સનલ એક્સપિરિયન્સ કરીને બેઠા છે, જેમને આખું આ સ્ટ્રક્ચર ડિઝાઇન કર્યું, એવા આનંદ સાગર સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપ સ્ટેજ પર આવો અને આપે નિધિધ્યાસ કરીને સ્વામીજીને જેવો રાજીપો લીધો છે એવું અમે બી લઈ શકીએ, એવા કંઈક આશીર્વાદ એવી કંઈક વાત આપ અમને બી કરો એ જ એમના ચરણોમાં પ્રાર્થના। આયો રે આયો રે આયો આજ સુવર્ણ અવસર આયો રે સજાનંદ સ્વામી મહારાજને જય, હરિપ્રસાદ સ્વામી મહારાજને જય, જય જય આત્મીય સમાજને જય, આત્મીય યુવા મહોત્સવની જય, દાસના દાસ થવાની જય, જય જય। ચિરાગભાઈ આપણને નિધિધ્યાસની વાત સરસ રીતે સમજાવી। ભગવાન સ્વામિનારાયણે આપણને ડેફિનેશન આપ્યું વચનામૃતમાં નિધિધ્યાસ, એટલે જે બી વસ્તુ સાંભળી હોય એને મનન કર્યા પછી, સિલેક્ટ કે ફિલ્ટર કર્યા પછી, પોતાના રૂટીન ટાસ્કમાં, આપણી રૂટીન ફિઝિકલ એક્ટિવિટીમાં એ વસ્તુને મનમાં રિપીટ કર્યા કરવી, એને નિધિધ્યાસ કહેવાય। અલગ 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 રીતે એમને આપણને સમજાવ્યું અને આપણે દરેક જણ પોતાના પાસ્ટ લાઈફનો વિચાર કરીએ તો નિધિધ્યાસથી જ આપણને બધું આવડ્યું છે। જ્યારે જન્મ્યા ત્યારે નામ પણ યાદ નહોતું રહેતું, પહેલી વારમાં કોઈ વ્યક્તિને એનું નામ યાદ રહેતું નથી, નોઈંગલી કે અનનોઈંગલી। આપણે નિધિધ્યાસ કર્યો ત્યારે જ આપણને આપણું નામ પણ યાદ રહ્યું, એ આપણને આપણા પેરેન્ટ્સે કરાવડાવ્યો હશે, સોસાયટીવાળાએ કરાવડાવ્યો હશે, ગાલ ખેંચી ખેંચીને બોલ તારું નામ છગન છે, બોલ મગન છે, કંટાળી જઈએ, ઘણાના ગાલ એમને એમાં મોટા થઈ ગયા, ખેંચી ખેંચીને બોલે, એ બધું કાંઈ નથી પણ નિધિધ્યાસ છે।
અને એટલો બધો નિધિધ્યાસ કર્યો આપણે કે અત્યારે 17, 18, 19, 20, 25, 35 વર્ષ પછી 5000 વ્યક્તિ સૂતા હોય ને આપણું નામ બોલાવે તો આપણે જ ઊભા થઈએ, બાજુવાળો ઊભો થાય નહીં, ના થાય. વ્યક્તિને પોતાનું જ નામ આવડે, બીજાનું બોલે જ ના. એ બધું જ આપણને નિધિધ્યાસથી યાદ રહ્યું. આમાંથી કયો વ્યક્તિ છે ભાગ્ય કોક હશે પહેલી વારમાં સાયકલને બેલેન્સ રાખીને ચલાવતો થઈ ગયો છે? ફર્સ્ટ ટાઈમમાં કોઈને ના આવડે. નાના હતા ને સાયકલ ચલાવતા શીખતા તો કહેતા હતા કે 3-4 વાર પડે ના અને કોણીઓ અને ગૂંઠણ ઘસાય ના ત્યાં સુધી સાયકલ આવડે ના, એવું આપણને કહેતા હતા. એ બી નિધિધ્યાસ સિવાય આવડતું નથી. ઘણા મને કહેવા આવે કે સ્વામી ભણવાનું છોડી દઉં, તો હું કહું કેમ? તો કે ઇંગ્લિશ નથી આવડતું. મેં કહ્યું ભાઈ જન્મ્યો ત્યારે ગુજરાતી બી નહોતું આવડતું, ગભરાય છે હું લેવા. ઇંગ્લિશ તો કંઈ જાણે જૂનાગઢનો સિંહ હોય એમ, ગભરાવાનું. નિધિધ્યાસ કરવાનો, ના કેમ આવડે? જન્મ્યા ત્યારે કશું નહોતું આવડતું. મેં કીધું ચડ્ડી પહેરતાય નહોતું આવડતું, હવે અત્યારે બધી વાતો કરો છો તમે. કોઈને નહોતું આવડતું. લો આપણે જન્મ્યા અમે સાધુ થયા, કોઈને આપણને ભાન બી નહોતું ને કોઈને કશું નહોતું આવડતું. બધી જ વસ્તુ જીવને જેટલી આવડી એ બધી જ ભગવાન સ્વામિનારાયણ કીધું નિધિધ્યાસથી આવડી. પણ એ પરફેક્ટ નિધિધ્યાસ કરવો પડે. સેકન્ડ ડેફિનેશન, ચિરાગભાઈ આટલું બધું બોલ્યા, નીચે બેઠા બેઠા મને વિચાર આવતો હતો કે નિધિધ્યાસને સિમ્પલ વર્ડ્સમાં, એક વર્ડમાં કહી દેવું હોય તો વોટ ઇઝ નિધિધ્યાસ? ઇટ ઇઝ નથિંગ બટ ટાઈમ મેનેજમેન્ટ. નિધિધ્યાસ ઇઝ નથિંગ બટ ટાઈમ મેનેજમેન્ટ. ભગવાન સ્વામિનારાયણ કીધું કે મનથી બહુ જ નવરા હોઈએ છીએ. સવારના પહોરમાં આપણે ઉઠીએ, બાથરૂમમાં ગયા, બ્રશ કર્યું, નયા, ટોયલેટની સીટ પર બેઠા, બહાર આવીને કપડાં પહેર્યા, નાસ્તો કર્યો, ચાલીને કોલેજ ગયા, લેક્ચરમાં સીટ ઉપર બેઠા ને પ્રોફેસર આવીને બોલવાનું સ્ટાર્ટ કર્યું, દેટ ઇઝ વેન વી સ્ટાર્ટ રિસીવિંગ વર્ડ્સ. દેટ ઇઝ વેન ધી મેન્ટલ સ્ફિયર એક્ટિવેટ્સ. ત્યારે ચાલુ થાય કે ભાઈ હવે હું બોલે જ સાંભળવું પડશે. ત્યાં સુધી મનથી નવરા છે આપણે બધા. અને નિધિધ્યાસ એટલે મનને એંગેજ રાખવાનું. તો આપણે રાખીએ જ છીએ, આપણે રાખીએ જ છીએ. સવારે ઉઠીએ ત્યાંથી આપણને વિચાર હોય, અમુકને રાત્રે સુવા ગયા ત્યારથી હોય કે કાલે કયું શર્ટ પહેરી જઈશ, કયા સાબુથી નવું, કયું પરફ્યુમ લગાવવું, એ બધું નહીં. મન નવરું હોય છે, આ બધું રૂટીન ટાસ્ક છે. કપડાં પહેરવામાં આપણને મનની કાંઈ જરૂર નથી. આપણું બ્રેઇન ફ્રી હોય છે, એને ખબર જ છે શર્ટ કેવી રીતે પહેરવાનું, પેન્ટ કેવી રીતે પહેરવાનું. પણ આપણે સ્વામીજીનો જે બી કંઈ વિડીયો જોયો એમાંથી એક જ વસ્તુ આપણે શીખવાની, લેટ્સ યુટિલાઇઝ અવર ટાઈમ પ્રોપરલી. ભગવાને દરેકને બહુ અદ્ભુત સમય આપ્યો છે, આપણને બધાને જ. કેટલા બધાને હું જોઉં સવારના પહોરમાં કોલેજ જતા હોય, એક ટ્રેન્ડ થઈ ગયો છે. હું બી પોતે પૂર્વાશ્રમમાં હતો ને જોબ કરતો હતો, અમે પેલી ટ્યુબમાં ટ્રાવેલ કરતા લંડનની અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં, એને ટ્યુબ કે, એમાં ટ્રાવેલ કરતા તો માણસો એક ટ્રેન્ડ હતો બધાને જોઈએ તો, કાનમાં ઇયરફોન નાખી અને મ્યુઝિક સાંભળતા સાંભળતા જતા હોય. આપણે બી અત્યારે ભણવા જઈએ તો કાનમાં ઇયરફોન નાખીને ગાયન સાંભળતા સાંભળતા ભણવા જતા હશું. પણ એ 15 મિનિટ કદાચ વોક કરીને કોલેજ જવાનું થાય ને, એ 15 મિનિટ કે 10 મિનિટ જો આપણે ગાયન સાંભળતા સાંભળતા ક્લાસમાં બેઠા તો લોસ કોને જવાનો છે? પ્રોફેસરને નહીં, આપણને. કેમ કે એ 10 મિનિટ, 5 મિનિટ આપણે ઇઝીલી સવારના પહોરમાં કે રાતનો કંઈક આપણો નાનકડો કોન્સેપ્ટ વાંચી અને એને મનમાં વિચારતા વિચારતા જઈ શકીએ. પેલા છોકરાની ચિરાગભાઈએ વાત કરી કે એને વિચાર આવ્યો કે આ બધી બુક્સ ત્યાંથી અહીંયા લાવવામાં, કોઈક જગ્યાએથી મને પહોંચે એમાં 4 દિવસ જતા રહે છે.
પણ એ વિચારને એને પકડી રાખ્યો કે યાર આનું સોલ્યુશન કેવી રીતે લાવવું. તો એને સોલ્યુશન મળ્યું એમ આપણે આપણા બ્રેનથી જો આપણા ભણવાના કોન્સેપ્ટ્સને વિચાર્યા કરશું, નિધિધ્યાસ કર્યા કરશું, તો આપણને એમાંથી કંઈક નવું મળશે. પણ જો ગાયન સાંભળતા સાંભળતા ગયા તો આપણો ટાઈમ વેસ્ટ કહેવાય. ઉપરથી આપણા બ્રેનમાં આપણે એક્સ્ટ્રા કચરો નાખ્યો. મ્યુઝિક નહીં સાંભળવું જોઈએ એવું નથી કહેવા માગતો, એનો એક સ્પેસિફિક ટાઈમ હોય. પણ આપણે આપણા રૂટીન ટાસ્કમાં જ્યારે આપણે મેન્ટલી ફ્રી હોઈએ તો એ મેન્ટલી આપણા માઇન્ડને અને આપણા બ્રેનને એંગેજ કરવાનું, આપણું જે કંઈ નાનું મોટું ભણવાનું હોય એમાં એને એંગેજ કરવાનું. જો એ ટાસ્ક આપણને આવડી ગયો તો અહીંયા બેઠેલા બધા જ સારા ઇન્વેન્ટર્સ થઈ શકે. પેલા દીકરાએ જે કર્યું એને ઇન્વેન્ટ કર્યું કંઈક વસ્તુ, કેવી રીતે પાર્સલ્સ કે કેવી રીતે બુક્સ ઇઝીલી પોતા સુધી પહોંચી શકે. એમાં આપણે આપણા ભણવામાં કેટલું બધું છે નવું ને નવું, ડેફિનેટલી આપણે બી કંઈક ઇન્વેન્ટ કરી શકીએ. જે કંઈ પ્રિન્સિપલ્સ છે એ તો ત્યાંના ત્યાં જ છે, પણ એ જ પ્રિન્સિપલ્સને યુઝ કરીને આપણે કંઈક સારું ચોક્કસ આપી શકશું સમાજને, સોસાયટીને. પણ લેટ સ્ટાર્ટ થિંકિંગ, મનથી નવરા નહીં રહેવાનું. શાસ્ત્રીજી મહારાજે એ કર્યું, એ પોતે વડતાલમાં રહેતા હતા. ચિરાગભાઈએ જે વાત કરી તો શાસ્ત્રી મહારાજ અહીંયા વડતાલ નજીક મંદિર છે, વડતાલ ગામ છે, વડતાલમાં શાસ્ત્રીજી મહારાજ રહેતા હતા. સવારના પોરમાં સ્નાન કરવા માટે શાસ્ત્રીજી મહારાજ વડતાલ મંદિરથી થોડેક દૂર ગોમતી તલાવ છે, 100 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે ક્યાં આપણા જેવા બાથરૂમ હતા. સવારના પોરમાં તલાવમાં નાહવા જવું પડે ને શાસ્ત્રીજી મહારાજ તલાવમાં નાહવા જતા હતા. પણ સાધુ થયા હતા તો સંસ્કૃત ભણતા હતા, અને સંસ્કૃતમાં ટફેસ્ટ પાર્ટ એનો ગ્રામર આવે, ને એના ગ્રામરનો પણ ટફેસ્ટ પાર્ટ કૌમુદી શાસ્ત્ર આવે. એના ઘણા બધા શ્લોક હોય. સંસ્કૃત બેઝિકલી મેથેમેટિક્સ જેવું છે, બહુ જ બધા ફોર્મ્યુલાઝ અને શ્લોક હોય. ને શાસ્ત્રીજી મહારાજે કૌમુદીના શ્લોક સવારના પહોરમાં જો આપણને શીખવાડે છે. બધા ધરતીના મહાન માણસો દે ઓલવેઝ ટીચર્સ ફ્રોમ ધેર લાઈફ, આપણને શીખવાડે છે કે પોતાના સમયનો ઉપયોગ કેવી રીતે કરવાનો. તો સવારના પહોરમાં નાહવા જવું, નાહવું તો ફિઝિકલ એક્ટિવિટી હતી, એમાં બ્રેનનું ક્યાં કે મનનું ક્યાં કંઈ કામ હતું. પણ શાસ્ત્રીજી મહારાજ એ હજારો કૌમુદીના શ્લોકો મનમાં બોલતા બોલતા વડતાલ મંદિરેથી નીકળે, ગોમતી તલાવમાં નાહે અને ત્યાંથી પાછા આવે ત્યાં સુધીમાં એ બધા જ શ્લોકો એ મોઢે બોલી ગયા હોય, અને એવી રીતે ભણ્યા તો પોતે શાસ્ત્રી થઈ ગયા. શાસ્ત્રી એટલે સંસ્કૃતમાં બેચલર્સ ડિગ્રી કહેવાય, માસ્ટર્સ ડિગ્રી કરે તો એને આચાર્ય કહેવાય, ને PhD કરે તો વાચસ્પતિ કહેવાય. તો શાસ્ત્રી થઈ ગયા, બેચલર્સ ડિગ્રી થઈ ગયા, પણ પોતાના ટાઈમનો ઉપયોગ કરતા હતા. ચિરાગભાઈ આપણને બહુ સારી વાત કરે કે આપણને ભગવાન કેટલો બધો દિવસમાં ફ્રી ટાઈમ આપે છે, પણ એ ટાઈમમાં નાનકડું એક જ વસ્તુ, એક જ સબ્જેક્ટ, એક જ કોન્સેપ્ટ જે આપણને ગમતો હોય, બધું જ ગમે એવું ના હોય, ભણવામાં બધું જ ગમે એવું ના હોય, હું સમજી શકું છું. કેમ કે અમે ભણ્યા ભાઈ ધકે પંચે, તમે તો સારું ભણો છો, બધું જ ના ગમતું હોય, પણ એક વસ્તુ, એક સબ્જેક્ટ, એક કોન્સેપ્ટ એવો હોય કે જે આપણને ગમતો જ હોય, અને ખાલી એનું જ જો માઇન્ડમાં રિવિઝન કર્યા કરીએ, એના જ વિચારમાં રહીએ, તો આપણને નવા ને નવા ને નવા વિચારો ભગવાન ચોક્કસ આપે. એ વાત ભગવાન સ્વામિનારાયણે નિધિધ્યાસમાં કરી. નિધિધ્યાસનો બીજો અર્થ છે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ, પોતાના સમયનો સારો ઉપયોગ કરતા થવું. ઘણો બધો સમય આપણે મનથી નવરા હોઈએ છીએ આખા દિવસમાં, એ મનને આપણે ક્યાંક ને ક્યાંક સારી પ્રવૃત્તિમાં એન્ગેજ કરવું, ને જો કરશું તો ભગવાન આપણને ચોક્કસ કંઈક સારું રિઝલ્ટ આપશે. એ આપણા ભણવાની વાત થઈ. બીજું આધ્યાત્મિક જીવનમાં એવો કંઈક નાનકડી વાત, સવારના પહોરમાં ગુણાતીતાનંદ સ્વામીની એકાદ વાત વાંચી હોય, વચનામૃતમાંથી એકાદ વાત વાંચી હોય, ચિરાગભાઈ જે આપણને વાત કરી એ વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 21મા વચનામૃતમાં કીધું છે કે આજે કંઈક આપણે વાંચીએ. ભગવાને કીધું કે આજે એક જગ્યાએ પાણીનો ગ્લાસ રેડી આવીએ અને પછી છેક આવતીકાલે રેડવા જઈએ તો કંઈ તલાવ કે કંઈ ખાબોચું ભરાય? ભગવાન સ્વામિનારાયણ પ્રશ્ન પૂછ્યો તો ના ભરાય, કેમ કે આજે રેડી આવ્યા અને છેક 24 કલાક પછી રેડવા જાય તો સુકાઈ જાય. પણ જો ખાબોચ્યું કરવું હોય તો ભગવાન સ્વામિનારાયણ કીધું કે નાનકડી પાણીની શેર કન્ટિન્યુઅસ જો ફ્લો થયા કરે તો ક્યારે ખાબોચ્યું કે તલાવ ભરાઈ જાય ખબર ના પડે. એમ ભગવાન સ્વામિનારાયણ કીધું કે
આજે આપણે એક દિવસ વાંચ્યું પછી એને નિધિધ્યાસ ના કર્યો ને પછી છેક આવતીકાલે વાંચ્યું ને પછી છેક પાંચમા દિવસે વાંચ્યું તો કશું ના થાય, પણ રોજ થોડું 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 નિધિધ્યાસ કર્યા કરીએ તો ક્યારે ખાબોચ્યું થઈ જાય આપણને ખબર પડે ના. તો આપણી આધ્યાત્મિકતા આપણને ઘણું બધું શીખવાડે છે, એમાંથી નાનું 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 આવું આપણે શીખી પોતાના લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીએ તો પોતાના જીવનમાં બહુ અદ્ભુત બધી વાતો કરી છે, નાની 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 વાતો છે આપણને કામ લાગે એવી છે. એક જ વાત આપણે તો સ્ટુડન્ટ છે આપણે ઘણી વખત અહીંયાથી સાંભળી છે પણ ફરી એ સાંભળવા જેવી છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે નિરંતર સર્વે ક્રિયામાં પાછા વળી વળીને જોવું છે હું શું કરવા આવ્યો છું ને શું કરી રહ્યો છું. નિરંતર ઇઝ વિધાઉટ એની ગેપ. નિરંતર સર્વે ક્રિયામાં, સર્વે એટલે બધી જ ક્રિયા એટલે એક્ટિવિટી, બધી જ એક્ટિવિટીમાં પાછા વળી વળીને. બાઇક ચલાવતા વખતે પાછળ નહીં જોતા, ગુણાતન સ્વામી મનથી પાછા જોવાનું કહે છે. મનથી વિચારને પામવું કે હું શું કરવા આવ્યો છું અને હું શું કરી રહ્યો છું, મારા જીવનનું ડેસ્ટિનેશન શું છે, ગોલ શું છે અને હું અત્યારે શું કરી રહ્યો છું એનો વિચાર કરવો. તો એક વાત આપણે વાંચી હોય અને સવારના પહોરમાં કોલેજ જતાં જતાં જો એનો વિચાર કરતાં કરતાં જઈએ તો આપણો ગોલ ક્લિયર થઈ જાય, આપણને ખબર પડી જાય કે કેટલી બધી એક્ટિવિટી નહીં કરવા જેવી આખા દિવસમાં હું પોતે કરી રહ્યો છું. બહુ વિશેષ વાત નહીં કરતાં સ્વામીજીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જે બધી નાની નાની વાતો છે, શ્રવણ મનન નિધિધ્યાસ સાક્ષાત્કાર, સાક્ષાત્કાર એટલે ગુણાતી મારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે કોઈ વાત આપણને વગર યાદ કરે આવી જાય યાદ તો એને સાક્ષાત્કાર કહેવાય. પ્રયત્ન ના કરવો પડે એના માટે, એફર્ટ ના કરવા પડે, એમનેમ જ આપણને યાદ આવી જાય એને સાક્ષાત્કાર થઈ ગયો કહેવાય. તો જ્યાં સુધી સાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી નિધિધ્યાસ કરવો પડે, ત્યાં સુધી રિપીટ કરવું પડે માઇન્ડમાં. પછી ભગવાન સ્વામિનારાયણને નીચેના પેરેગ્રાફમાં એ જ વચનામૃતમાં બહુ સરસ વાત કરી છે. મહારાજે કીધું છે કે કોઈ દિવસ આ આપણા માટે બહુ કામનું છે, આ આપણા ક્વેશ્ચનનો આન્સર છે ઘણા બધાનો કે સ્વામી વાંચેલું યાદ રહેતું નથી, એનો આન્સર ભગવાન સ્વામિનારાયણ આપ્યો કે કોઈ દિવસ ખાલી શ્રવણે કરી અને સાક્ષાત્કાર થતો નથી. આપણો પ્રોબ્લેમ આ છે, એક વાર ક્લાસમાં સાંભળ્યું ને સ્વામી મને યાદ જ નહીં રહેતું. ભાઈ વારમાં કોઈને યાદ નથી રહેતું, કેમ કે જે પ્રોફેસર કે જે આપણને લેક્ચરર ભણાવવા આવે છે એ બી બિચારા પોતે 10-10 વાર મહેનત કરે છે તારે એને યાદ રહે છે. તો ભગવાન સ્વામિનારાયણ કીધું કે ખાલી શ્રવણે કરીને સ્ટેપ 1 થી સ્ટેપ 4 ઉપર ડાયરેક્ટ કોઈ દિવસ જવાશે નહીં, વચ્ચે મનન અને નિધિધ્યાસ કરવો જ પડશે. એવું નિધિધ્યાસ આપણે સૌ કરતા થઈએ આપણા ભણવામાં અને આપણા આધ્યાત્મિક જીવનમાં, એવો બુદ્ધિયોગ સ્વામીજી આપણને સૌને આપે એ જ એમના ચરણે પ્રાર્થના. સજાન સ્વામી મહારાજને જય.